हेलो स्टूडेंट्स, आपणे हवे धीरे धीरे चेप्टर ना अंत तरफ प्रयाण करी रह्या छे। प्रकरण एक चोपड़ी माथी अंत तरफ प्रयाण करी रह्यो छे। चोपड़ी माथी प्रकरण एक पूरु कर्या पछी आपणे चेप्टर वन माटे थोड़ा चोपड़ी नी बहार ना एक्स्ट्रा दाखला अने जेडब्ल्यू ना लेक्चर कंडक्ट करशुं। नवनीत, यस, તમારે પ્રકરણ એકના થોડાક એક્સ્ટ્રા દાખલા અને જીરેબલી એનો લેક્ચર કન્ડક્ટ કરવાનો છે। તમને જે મેં મટીરિયલ મોકલી આપ્યું છે એ મટીરિયલનો ઉપયોગ કરીને એમાંથી સારા સમ્સ સિલેક્ટ કરીને તમારે જીરેબલીનો લેક્ચર પહેલા અપલોડ કરવાનો છે। હું ધીરે ધીરે ટેક્સ્ટબુકમાં સ્ટ્રોંગલી આગળ વધતો જઉં છું, તમે જોડે જોડે એનો જીરેબલી નું કન્ટેન્ટ વ્યવસ્થિત તૈયાર કરતા રહેજો, બરાબર છે? ઓકે, અને મેં તમને જે મટીરિયલ ને પીડીએફ મોકલી આપ્યા છે એ સિવાય પણ તમને એવું લાગે તો તમે બીજી બધી રેફરન્સ બુક નો ઉપયોગ કરીને પણ કન્ટેન્ટ થોડું સ્ટ્રોંગ તૈયાર કરી શકો છો। ઠીક છે, અત્યારે આપણે સ્વાધ્યાય એક માં બાકી રહેલા જે દાખલા છે, પહેલો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને અગિયારમો, એ આપણે આજે જોઈશું। આજનો લેક્ચર થોડોક અઘરો છે, તમારે થોડા સૂત્રો બરાબર યાદ રાખવાના છે। આજનો લેક્ચર થોડોક અઘરો છે, તમારે સૂત્રો બરાબર યાદ રાખવાના છે। ભલે લેક્ચરમાં સમ્સ થોડા અઘરા રહ્યા પણ જો તમે સૂત્રો યાદ રાખશો અને ધ્યાનથી સમજશો તો તમને આ દાખલા પણ સહેલા જ લાગશે। મોટાભાગના દાખલાઓ છે એ ધોરણ 10 ની જેમ પ્રમેય અને રાઇડર હોય એ રીતે સાબિત કરવાના દાખલાઓ છે, એમાં તમારે વારંવાર પ્રેક્ટિસ થી ગ્રીપ આવશે। તો સૌથી પહેલા આપણે દાખલો ગણીશું, સ્વાધ્યાય 1 દાખલા નંબર 5। સ્વાધ્યાય 1 પાંચમો દાખલો, ચોપડીમાં રકમ જુઓ એ ઉપગણ બી આપેલું છે અને સી માઇનસ બી ઉપગણ સી માઇનસ એ સાબિત કરવાનું છે। નવનીત, અહીંયા આગળ પક્ષ શું છે? પક્ષ એ ઉપગણ બી, અને સાધ્ય શું છે? સી માઇનસ બી ઉપગણ સી માઇનસ એ, સી માઇનસ બી ઉપગણ સી માઇનસ એ। હવે એ ઉપગણ બી આપેલું છે, આના પછીનું સ્ટેપ છે ને, વિદ્યાર્થીઓ તમે તમારી જાતે વિચારો, તમે જે વિચાર્યું હશે ને એના સિવાયનું જ કંઈક નવું સ્ટેપ હું લખવા જઈ રહ્યો છું, તમે લોકો જાતે આના પછીનું સ્ટેપ વિચારો। નવનીત, તું પણ વિચારજે આના પછીનું સ્ટેપ। ઓકે, વિચાર્યું નવનીત? શું વિચાર્યું? બી ઉપગણ નથી એ, એવું લખશો? આનો આના પછીનું સ્ટેપ છે એ ઉપગણ બી જે છે ને એના પછીનું સ્ટેપ છે, અત્યંત આશ્ચર્ય વચ્ચે સ્ટેપ છે બી ડેસ ઉપગણ એ ડેસ, બી ડેસ ઉપગણ એ ડેસ। આ સ્ટેપ ક્યાંથી આવ્યું એ હું હમણાં દાખલો પત્યા પછી સાઈડમાં સમજાવું છું, પણ આપણે આ સ્ટેપ લખ્યું બી ડેસ ઉપગણ એ ડેસ, આમ તો યાદ રહી આવ્યું છે। આનો ડેશ અહીંયા લખ્યો, આનો ડેશ અહીંયા લખ્યો, પણ આવું કેમ થયું એ હમણાં તમને થોડી વારમાં સમજાવું છું। હવે આપણે આગળ વધીએ, અચાનક બંને સાઈડ સી વડે છેદ લીધો, સી વડે બંને સાઈડ છેદ લીધો, આ સ્ટેપ તો સહેલું છે, અહીંયાથી સી વડે છેદ લીધો, અહીંયાથી સી વડે છેદ લીધો। જે લોકોને સહેજ પણ સૂત્ર યાદ હોય એ લોકોને ખબર પડી જશે કે દાખલો પૂરો થઈ ગયો, સી છેદ બી ડેસ એટલે સી માઇનસ બી અને સી છેદ એ ડેસ એટલે સી માઇનસ। અહીંયાથી અહીંયા આપણે આ સૂત્ર વાપર્યું છે જે આપણને જાણ છે, એક્સ માઇનસ વાય ગુણ એક્સ છેદ વાય ડેસ, આ સૂત્ર આપણે વાપર્યું છે। અત્યંત નાનો દાખલો હતો, ખાલી પહેલું સ્ટેપ ક્લાસિક હતું,
ટ્રીકી હતું, સરસ હતું. આનો ડેશ અહીંયા લખ્યો, આનો ડેશ અહીંયા લખ્યો, જે બંને બાજુ સી વડે છેદ લીધો. હવે આપણે જોઈ જોઈએ કે અહીંયાથી આ આવ્યું કેવી રીતે. એના માટે, એના માટે તમારે એક ઉદાહરણ સમજવું પડશે. યુ બરાબર 1 2 3 4 5 6, એ બરાબર 1 2, બી બરાબર 1 2 3 4. તો તમે જોઈ શકો છો કે એ ઉપગણ બી છે. હવે એ ડેસ, એ ડેસ બરાબર 3 4 5 6, અને બી ડેસ બરાબર ખાલી 5 6, ખાલી 5 6. તેનો મતલબ એવો થયો કે બી ડેસ ઉપગણ એ ડેસ. તો આ જે સૂત્ર છે એ તમને બરાબર સમજ પડી જાય એટલા માટે એક ઉદાહરણ તમને સાઈડમાં સમજાવ્યું. એક્ઝામમાં આ ઉદાહરણ લખવાની જરૂર નથી, આ ઉદાહરણ સાચું છે પણ એક્ઝામમાં લખવાની જરૂર નથી. તમારો દાખલો માત્ર આટલો જ છે, માત્ર આટલો જ. આમે જે મારો હાથ જે છે એ જ તમારો દાખલો છે, માત્ર 4 સ્ટેપનો દાખલો. નવનીત, હવે તમને યાદ છે આપણે શું કરવાના છે? આ દાખલો પાછો ગણીશું અને પછી ટાઈમ જોઈશું કે કેટલી સેકન્ડ લાગે છે, બરાબર ને? તો હવે હું દાખલો પાછો ગણું છું, તને કઈ પૂછવું છે તો કેવું છે નવનીત? ના સર. ઓકે, તો હવે તું ટાઈમ એક્ઝેક્ટલી જોજે. ફરી વાર, ટાઈમ સ્ટાર્ટ નાવ. બી ડેસ ઉપગણ એ ડેસ, બંને બાજુ સી વડે છેદ લીધો, બી ઉપગણ સી માઇનસ. કેટલી વાર લાગે? 9 સેકન્ડ. વેરી ગુડ. એટલે દાખલો તો 9 સેકન્ડ જ હતો, સમજાવો તો આપણે 5 મિનિટ થઈ. હવે આપણે આગળ વધીએ. તો આ જે દાખલો છે એનું જે સૂત્ર છે જે તમારે યાદ રાખવાનું છે, જેનો કોઈ કેવો રસ્તો નથી, એ સૂત્ર છે. આમ તો મારી આંગળીઓ જુઓ ને તો તમને સૂત્ર યાદ રહી જાય. મારી આંગળીઓ ઊંધી કરી નાખે, મારી આંગળીઓ ઊંધી કરી નાખે એટલે તમે બે શું ખબર, ઊંધું થયું એટલે એનું એડ્રેસ થઈ ગયું અને બીનું બી ડેસ થઈ ગયું. નવનીત, આ જો એ અને બી છે ને, એ આ ઊંધું કર્યું તો ડાબી સાઈડે બી ડેસ થઈ ગયું, જમણી સાઈડે એડ્રેસ થઈ ગયું. દેખાય? યસ. હવે આગળ વધીએ. દાખલા નંબર 30 તરફ. ઉદાહરણ 30, આવું આપેલું છે. તો એ બરાબર બી સાબિત કરવાનું છે. હવે આ દાખલો છે ને એ આપણે બે રીતે સમજશું, એક તો ચોપડી ની રીત અને એક આપણી સ્પેશિયલ રીત, એક ટેક્સ્ટબુક ની રીત અને બીજું પાર્થ ટાંક સ્પેશિયલ. એટલે બે મેથડ થી આપણે આ દાખલો સમજશું. હવે આ દાખલો સમજીએ, આ દાખલો સમજીએ, એમાં એક વસ્તુ જે તમારે સૂત્ર તરીકે યાદ રાખવાની છે, જેનો આ દાખલામાં ઉપયોગ થવાનો છે, એ સૂત્ર છે a છેદ b ઉપગણ, a છેદ b ઉપગણ, a અલ્પવિરામ b ઉપગણ, a યોગ b. આ જો તમને સૂત્ર યાદ ના રહેતું હોય તો આપણે વેન આકૃતિમાં આવીએ. આ સૂત્ર યાદ રાખવા માટે વેન આકૃતિમાં આવીએ. નોનીત, આ ભાગ કયો છે? એ છેદ બી. તો આપણે જોઈ શકીએ કે આ જે ભાગ એ છેદ બી છે, એ છેદ બી, આ રહ્યો ભાગ એ છેદ બી, એ
ગણ માં આવેલો છે એટલે એ છે બી ઉપગણ એ થઈ. નવનીત આ ભાગ કયો છે? આ ભાગ કયો છે? બી. એ બી માં પણ આવેલો છે એટલે એ છે બી ઉપગણ બી થઈ. બીજી વસ્તુ કે બીજી વસ્તુ કે આ જે આખો ભાગ છે ને એ કયો છે? નવનીત આખો ભાગ એ યોગ બી. તો આપણે જોઈ શકીએ છીએ કે એ અને બી એટલે કે આ એ પણ આમાં આવેલો છે અને આ બી એ પણ આમાં આવેલો છે. તમે કોઈ પણ સાદું અંક વાળું ઉદાહરણ લેશો તો પણ આ બોક્સમાં લખેલું સૂત્ર તમને ખબર પડી જશે. હવે બીજું એક સૂત્ર છે નવનીત, બીજું એક સૂત્ર છે કે એક્સ ઉપગણ વાય હોય અને y ઉપગણ x હોય તો તને આગળ આવડશે? જો x અને y ગણ બંને એકબીજાના ઉપગણ હોય તો શું થાય તને આવડશે? જો બંને ગણ સરખા જ થાય. હા, જ્યારે બંને ગણ એકબીજાના ઉપગણ હોય તો બંને ગણ સરખા થાય. ભારતના બધા સભ્યો ઇન્ડિયામાં છે એટલે ભારત ઉપગણ ઇન્ડિયા, ભારત ઉપગણ ઇન્ડિયા, ઇન્ડિયાના બધા સભ્યો ભારતમાં છે, ઇન્ડિયા ઉપગણ ભારત, તો ભારત અને ઇન્ડિયા એક જ થવાનું. એક્સ ભારત છે, વાય ઇન્ડિયા છે. તો ભારતના બધા સભ્યો ઇન્ડિયામાં છે, ઇન્ડિયાના બધા સભ્યો ભારતમાં છે, તો ભારત ઉપગણ ઇન્ડિયા, ઇન્ડિયા ઉપગણ ભારત, ભારત અને ઇન્ડિયા સરખા થવાના છે. હવે એક આ બોક્સ અને એક આ નિયમ એનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણવા જઈ રહ્યા છે. હવે હવે આપણે જાણીએ છીએ કે એ ઉપગણ એ યોગ બી થાય. અને જો તમે ના જાણતા હોય તો પણ આ બોક્સમાં જુઓ એટલે તમને ખબર પડી જશે કે એ છે એ યોગ બી નો ઉપગણ છે. આ જે એ છે એ યોગ બી નો ઉપગણ છે, તમને દેખાય છે. હવે નેક્સ્ટ સ્ટેપમાં ચલો નવનીત આ શું લખ્યું છે? એ યોગ બી. પણ ઉપર પક્ષમાં શું આપેલું છે? નવનીત ખૂબ સરળ ભાષામાં સવાલ પૂછું. ગણ એ નાનો ગણ કે ગણ એ યોગ બી નાનો ગણ, બે માંથી નાનો ગણ કયો? ગણ એ નાનો. ઓકે, નાનો ગણ છે ને એ મોટા ગણનો ઉપગણ છે. પછી અહીંયાથી આ સ્ટેપ કેવી રીતે આવ્યું? પક્ષ પર, એટલે અહીંયા કારણ તરીકે લખ્યું પક્ષ, પક્ષમાં આપેલું છે. હવે આ તો કોપી કર્યું નવનીત, આપણે આટલું કોપી કર્યું. પછી આ એ છેદ બી છે ને, એ છેદ બી એ આપણે અહીંયા જાણીએ છીએ કે એ છેદ બી જે છે ને એ પોતે એ અને બી બંનેનો ઉપગણ છે. પછી એ છેદ બી છે, એ છેદ બી એ બી નો ઉપગણ છે. આ રહ્યો તમારો એ છે બી, જે બી નો ઉપગણ છે. માટે ગણ એ એ છે બી નો ઉપગણ છે, એ છે બી બી નો ઉપગણ છે, એટલે આ અને આ લખીએ એ ઉપગણ બી થઈ જશે. અમદાવાદ ગુજરાત નો ઉપગણ છે, ગુજરાત ભારત નો ઉપગણ છે, અમદાવાદ એ ગુજરાત નો, અમદાવાદ એ ભારત નો ઉપગણ થઈ જશે. તો આપણે એ ઉપગણ બી સાબિત કર્યું. હવે નવનીત ધ્યાનથી ચલ, જેવું અહીંયા આપણે એ ઉપગણ બી સાબિત કર્યું ને, હવે તને ખબર છે અહીંયા હું શું સાબિત કરવા જઈ રહ્યો છું? તને હિન્ટ આપું નવનીત, આપણે અહીંયા એ ઉપગણ બી સાબિત કર્યું, અહીંયા હું શું સાબિત કરવા જઈ રહ્યો છું? બી ઉપગણ એ. વેરી ગુડ. કેમ? કારણ કે જો એ ઉપગણ બી અને બી ઉપગણ એ તો એ બરાબર બી સાબિત થઈ શકે. હા, જમણી સાઈડે ખૂણામાં નીચે લખેલું પણ છે x ગુણ y અને y ગુણ x, તો x બરાબર y. તો હવે આ જ પદ્ધતિથી આપણે પાછું b ઉપગણ સાબિત કરીશું.
બી ઉપગણ એ યોગ બી એ આપણે જાણીએ છીએ અહીંયા ઉપર લખેલું પણ છે બી ઉપગણ એ યોગ બી બી ઉપગણ એ યોગ બી બી ઉપગણ એ યોગ બી ચલો નવનીત આજે એ યોગ બી છે એની જગ્યાએ આપણે શું લખશું એ છેદ બી એ છેદ બી કેમ પક્ષ ઉપર પક્ષમાં આપેલું છે હવે એ છેદ બી જે છે એ છેદ બી આરું એ છેદ બી એ અને બી બંનેનો ઉપગણ છે એ છેદ બી એનો ઉપગણ છે એટલે અહીંયા આગળ લખ્યું ઉપગણે બી ઉપગણ એ થઈ ગયું અમદાવાદ ગુજરાતનો ઉપગણ ગુજરાત ભારતનો ઉપગણ અમદાવાદ ભારતનો ઉપગણ બી ઉપગણ એ થઈ ગયું તો અહીંયા ડાબી સાઈડે જે પરિણામ આવ્યું ફાઈનલ અને જમણી સાઈડે જે પરિણામ આવ્યું એ બંને લખી એટલે ખબર પડી જશે એ ઉપગણ બી અને બી ઉપગણ એ ઉપગણ બી અને બી ઉપગણ એ તો એ બરાબર બી ક્લિયર છે નવનીત યસ હવે જો જો કોઈ વિદ્યાર્થીનું જો કોઈ વિદ્યાર્થીનું થોડુંક જ મગજ ચાલે થોડુંક જ મગજ ચાલે તો એને આ જે ઉપર લખ્યું છે એ વેન આકૃતિથી ફટાફટ ક્લિયર થઈ જશે અહીંયા ઉપર નાનકડી જગ્યામાં વેન આકૃતિ દોરવાનો એક પ્રયાસ કરું છું જો સફળ નહીં થવું તો નેક્સ્ટ પેજ પર પાછી દોરીશ દેખાય નવનીત આ કોણ છે એ આ કોણ છે બી હવે જોજે ધ્યાનથી આ કોણ છે એચ એચ બી હવે આ લોકો એવું કીધું કે એચ એચ બી અને એ બી સરખા જ છે એટલે એનો મતલબ એવો થયો કે જો તમારે એચ એચ બી અને એ બી સરખા કરવા હોય તો અહીંયા એક પણ ઘટક નહીં લેવાનો અને અહીંયા એક પણ ઘટક નહીં લેવાનો તો જ એચ એચ બી અને એ બી સરખા થાય આ એચ એચ બી છે આ એચ એચ બી છે આંગળી છોટી નથી ગઈ આ હું કરી રહ્યો છું આ એચ એચ બી છે અને એ જ એ બી છે એટલે એનો મતલબ એવો કે અહીંયા કોઈ પણ ઘટક ના લો તો જ એચ એચ બી અને એ બી સરખા થાય હવે તમે આ આકૃતિમાં જોઈ શકો છો કે આ જે એ છેદ બી છે એ જ તમારું એ થશે કારણ કે અહીંયા એક પણ ઘટક નથી એ છેદ બી છે તમારું બી થશે કારણ કે અહીંયા એક પણ ઘટક નથી એટલે એનો મતલબ એવો થયો કે આ તમારો એ એ આ રહ્યો આ તમારો બી એ પણ આ રહ્યો એ બરાબર બી થઈ જશે બરાબર નવનીત હવે આપણે શું કરશું હંમેશની જેમ અને યાદ જ હશે હવે શું કહો છો હવે આપણે શું કરીશું પરિવાર ગણીશું એક વાર અને આમ કરે તું સમય જોજે મને લાગે છે આમ કરે થોડો સમય વધારે જશે કદાચ 3-4 મિનિટ જેવું થશે તો હું કહું એટલે તું સમય જોજે ઉદાહરણ 30 ફરીવાર આ પક્ષમાં આપેલું છે એ બી બરાબર એ છે બી અને એ બરાબર બી લાવવાનું છે બરાબર છે ટાઈમ સ્ટાર્ટ નાવ એ છે બી ઉપગણ એ બી ઉપગણ એ યોગ બી હવે એ ઉપગણ એ યોગ બી એ ઉપગણ એ છે બી પક્ષ એ ઉપગણ એ છે બી ઉપગણ બી એ ઉપગણ બી પરિણામ એક અને અને બી ઉપગણ એ યોગ બી બી ઉપગણ એ છેદ બી એ છેદ બી ઉપગણ એ તો બી ઉપગણ એ ઉપગણ બી અને બી ઉપગણ એ તો એ બરાબર બી કેટલી વાર લાગે 50 સેકન્ડ એટલે એમાં એક સિમ્પલ થઈ ગયું વસ્તુ કે એક સાબિત હોય ને એમાં આશરે 25 સેકન્ડ જેવું લાગે આ 25 સેકન્ડ આ 25 સેકન્ડ એટલે કે 50 સેકન્ડ એવી સ્પીડ આવે છે પણ હું વારંવાર એવું કહેવા માંગુ છું વિદ્યાર્થી મિત્રો ભલે અઘરું રહ્યું પણ 50 સેકન્ડમાં હું લખી તો શકું છું તમે મારા કરતા હોશિયાર છો એટલે તમે 45 સેકન્ડમાં લખી શકો કદાચ થોડું ઓછું હોશિયાર હોય તો 1 મિનિટ 1.5 મિનિટ 2 મિનિટમાં પણ પતી તો જાય રાખો ખાલી તમને દાખલાની શરૂઆત કઈ રીતે કરવાની અને કયું પરિણામ ઉપયોગમાં લેવાનું એ તમારે યાદ રાખવું પડે તમે જોઈ શકો છો કે આ દાખલામાં તમારે આ પરિણામ નવું આવ્યું છે અત્યાર સુધી જે જે પરિણામ આવી ગયા એમાં એક પરિણામ આવ્યું પછી એક પરિણામ આવ્યું x - y = x z y' પછી
બીજું પરિણામ આવ્યું x ઉપગણ y ને y ઉપગણ x તો x બરાબર y આ પરિણામ આવ્યું. હવે આપણે આગળ વધીએ. ચલો ઉદાહરણ 30 પૂરું કર્યા પછી ઉદાહરણ 30 ની જે ચોપડીની રીત છે એ ચોપડીની રીત આપણે જોઈ જઈએ. ઉદાહરણ 30 ની ચોપડીની રીત રીત બે, જો તમારી રીત સાચી હોય તો તમારે એવું જરૂરી નથી કે ચોપડીની રીત જ કરવી. એટલે આપણે જે આગળ રીત એકથી દાખલો ગણ્યો એ તમે બોર્ડની એક્ઝામમાં સ્કૂલની એક્ઝામમાં લખી જ શકો, તમને પૂરા જ માર્ક્સ મળશે. તમારી રીત સાચી હોવી જોઈએ. ઉદાહરણ 30 માં એ લોકો લખે છે જો a ઓગ b બરાબર a છેદ b તો a બરાબર b. હવે નવનીત, આ ગણ x માં સભ્યો છે 5, 8 અને 12, ગણ y માં સભ્ય છે 5, 8, 12, 17, 19. અમે બે ગણ ધાર્યા છે તો x ઉપગણ y છે, હા કે ના? યસ. હા કે ના? હા. હા કેમ? કારણ કે x ના બધા સભ્યો y માં છે. હા, જે નવની જે વાક્ય કીધું એ હું લખું છું. કારણ કે x ના બધા સભ્યો y માં આવેલા છે. x ના બધા સભ્યો y માં આવેલા છે. હવે આપણે આ જે વાક્ય છે x ના બધા સભ્યો y માં આવેલા છે એ વાક્યને આપણે ગાણિતિક રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. 5 એ x નો સભ્ય છે તો 5 એ y નો પણ સભ્ય છે. 8 એ x નો સભ્ય છે તો 8 એ y નો પણ સભ્ય છે. 12 એ x નો સભ્ય છે, 12 એ y નો પણ સભ્ય છે. પણ આવું કીધું, આવું કેટલી વાર લખશું? આવી રીતના લખતા લખતા તો ધારો કે x માં 100 સભ્યો હોય અને y માં એના 100 સભ્યો હોય તો આવું લખતા લખતા તો સાંજ પડી જાય. એટલે આને વ્યાપક રીતે લખવું પડે. એટલે આપણે 5, 8 અને 12 એની જગ્યાએ એ લખીશું. 5, 8 અને 12 એની જગ્યાએ આપણે એ લખીશું. આ એ છે ને એ 5, 8, 12 સૂચવે છે. તો હવે એ બિલોંગ્સ ટુ એક્સ, એ બિલોંગ્સ ટુ વાય. 12 ની જગ્યાએ એ લખ્યું, 12 ની જગ્યાએ એ લખ્યું. હવે ઉપર એક સભ્ય, એક શબ્દ હતો બધા, તો આ તો કોઈ એક સભ્યની વાત થઈ. 5, 8, 12 માંથી કોઈ એક સભ્ય તરીકે એ લીધો, 5, 8, 12 માંથી કોઈ એક સભ્ય તરીકે એ લીધો. તો આ બધા શબ્દો તમારે કવર કરવા હોય, બધા x ના બધા શબ્દો, તમારે એવું લખવું પડે x ના દરેક સભ્ય એ માટે. તો x ના દરેક સભ્ય એ માટે એવું આપણે અલગથી લખવું પડે. નવનીત, આજે જે બધા કીધું ને x ના બધા સભ્યો y માં છે, તમે બધા સભ્યો લખ્યા ખરા? 5, 8, 12, 5, 8, 12, 5, 8, 12, 5, 8, 12 બધા સભ્યો લખ્યા ખરા, પણ આ 5, 8, 12 ની જગ્યાએ પછી મેં એ લખ્યું. તો એ જે છે ને એ x નો દરેક સભ્ય સૂચવે છે, એટલે x ના દરેક સભ્ય એ માટે, બરાબર. હવે આપણે ચોપડી રીત સમજવાનો પ્રયાસ કરીશું. પછી તમને જો ચોપડી રીત સહેલી લાગે તો તમે ચોપડી રીતે કરી શકો, અને તમને આગળ મેં રીત એક કરાવડે એ સહેલી લાગે તો એ કરી શકો. તમારી મરજી, બે માંથી કોઈ એક રીત સાચવી કરવી. જો સ્મોલ એ બિલોંગ્સ ટુ એ, સ્મોલ એ બિલોંગ્સ ટુ એ, અને આપણે ખાલી એક સભ્યની વાત નથી કરી રહ્યા, એટલા માટે અહીંયા
એના દરેક સભ્ય એના દરેક સભ્ય સ્મોલ એ માટે એ બિલોંગ્સ ટુ એ. તો હવે નવનીત આપણે જાણે છે એના સભ્યો હોય ને એના સભ્યો એ હંમેશા એ યોગ બીમાં આવેલા જ હોય બરાબર, કારણ કે એના સભ્યો એ યોગ બીમાં આવેલા છે. હવે પક્ષમાં કીધું છે કે એ યોગ બી છે એ જ એ છે બી છે પક્ષમાં કીધું છે. હવે તને યાદ છે આ છેદ માટે આપણે કયો શબ્દ વાપરતા હતા નવનીત? અને. અને આ જે છેદ છે વચ્ચે જે છેદ છે એ છેદ માટે આપણે અને વાપરીએ છીએ. એ બિલોંગ્સ ટુ એ અને એ બિલોંગ્સ ટુ બી. એ બિલોંગ્સ ટુ એ પછી આ વચ્ચે વચ્ચે જે છેદ છે એના માટે આપણે લખ્યું અને, અને બાજુમાં લખ્યું છે બી. આ બી લખેલું છે એ છેદ બી. તો છેદ છે એ અને, અને બાજુમાં બી લખેલું છે. તો નવનીત જરા ધ્યાનથી જો, શરૂઆતમાં સભ્ય, શરૂઆતમાં સભ્ય ક્યાં હતો? એમાં, ગણ કેપિટલ એમાં. અને હવે સભ્ય ક્યાં પહોંચી ગયો? બીમાં, ગણ કેપિટલ બીમાં. તો શરૂઆતમાં અહીંયા હતો હવે અહીંયા આવી ગયો. હાલમાં આ બંનેમાંથી, આ બંનેમાંથી આપણે હાલમાં આની જરૂર છે એટલા માટે લખ્યું અહીંયા આગળ. તો એક જમાનામાં સભ્ય એમાં હતો ગણ એમાં અને આજે સભ્ય બીમાં પહોંચી ગયો છે. અહીંયા જોઈ શકો છો કે 5x માં હતો અને વાયમાં પહોંચી ગયો, 8x માં હતો અને વાયમાં પહોંચી ગયો, એક્સ ગણ વાય થયું. એ પ્રમાણે એમાં હતો અને બીમાં પહોંચી ગયો માટે એ ઉપગણ બી થઈ. મને દાખલો પતી ગયો કે હજી અડધો દાખલો બાકી છે? અડધો દાખલો બાકી છે. વિદ્યાર્થી ધ્યાનથી જુએ ને તો આ જે રીત છે ને આ સેમ જ રીત થઈ રહી છે. તમે અહીંયા જુઓ બંને બરાબર દેખાય છે ને બધું ક્લિયર? હા. આપણે એ યોગ બી છે ને એની જગ્યાએ એ છેદ બી લખ્યું, એ યોગ બી ની જગ્યાએ એ છેદ બી લખ્યું, પછી એ છેદ બી છે બી માં આવેલું છે. એ જ ના અહીંયા પણ એ બિલોંગ્સ ટુ એ અને એક્સ એ બિલોંગ્સ ટુ બી થઈ ગયું. હવે હવે આ જે રીત બે નો અડધો ભાગ લખ્યો એના બાકીનો અડધો ભાગ, બાકીનો અડધો ભાગ અહીંયા આગળ જગ્યા થોડી ઓછી છે લખવાનો પ્રયાસ કરું છું. હવે જો એ બિલોંગ્સ ટુ બી હોય, એ બિલોંગ્સ ટુ બી હોય, આજે 5, 8, 12 છે એની જગ્યાએ આપણે એ લખ્યું છે, 5, 8, 12 છે એની જગ્યાએ સ્મોલ એ લખેલું છે. અહીંયા સ્મોલ એ લખવું, સ્મોલ બી લખવું, સ્મોલ સી લખવું, કોઈ પણ લેટર યુઝ કરવો એ તમારી મરજીની વાત છે. એવું કોઈ જરૂરી નથી કે ગણ કેપિટલ બી લખો એટલે અહીંયા બાજુમાં સ્મોલ બી જ લખો, એવું કોઈ જરૂરી નથી. ગણ બીનો, આ ગણ બીનો એક સભ્ય છે જે સ્મોલ એ છે, ગણ એનો સભ્ય છે એ સ્મોલ એ છે. જો ગણ, જો સ્મોલ એ ગણ બીમાં આવેલો હોય તો ચલો નોની હવે શું લખશું? બી માં આવેલો હોય તો ક્યાં આવશે? યોગ બી. એ યોગ બી. પછી યોગ બી ની જગ્યાએ શું લખશું? એ છેદ બી. એ છેદ બી. અને છેદ એટલે શું આવશે? અને. હવે સભ્ય પહેલા ક્યાં હતો? બી માં. હવે પહોંચી ક્યાં ગયો? એ માં. તો આનો મતલબ શું થયો? બી ઉપગણ એ. હવે ઘણા લોકોને એવું કન્ફ્યુઝન થાય, ઘણા લોકોને એવું, અચ્છા અત્યારે આપણે બી ઉપગણે આવી ગયું, બી ઉપગણે આવી ગયું, તો અહીંયા આગળ એ ઉપગણ બી અને અહીંયા આગળ આવ્યું બી ઉપગણે, તો એ ઉપગણ બી અને બી ઉપગણે એનો અર્થ થઈ ગયો એ બરાબર બી. અચ્છા નવનીત ઘણા લોકોને એવું થાય કે સર આ સ્મોલ એ અને આ સ્મોલ એ એ સરખા છે કે અલગ છે? તો જવાબ છે અલગ છે, અલગ છે. કારણ કે આ જે સ્મોલ એ છે
શરૂઆતમાં એ નો સભ્ય છે બરાબર એ શરૂઆતમાં એ નો સભ્ય છે જેમ કે આ પાંચ આઠ બાર છે એક્સ ના સભ્યો પછી જયારે હું આ બીજો સ્મોલ લખું છું તો ગણ બી ના સભ્યો છે આ જે સ્મોલ છે એ ગણ બી ના સભ્ય છે પછી આગળ વધતા વધતા તો ખબર પડી કે આજે સભ્ય છે એ ગણ એમાં પણ આવેલો છે માટે બી ઉપગણ એ થઈ હું તમારા મગજમાં કોઈ જ કન્ફ્યુઝન ક્રિએટ કરવા માંગતો નથી હું તમને એક સિમ્પલ વાત કહી દઉં કે એ બિલોંગ્સ ટુ એ નો અર્થ એવો થાય કે સ્મોલ એ ગણ એનો સભ્ય છે સ્મોલ એ ગણ બી નો સભ્ય છે જો ભવિષ્યમાં બંને સરખા થઈ જાય ત્યારે ખબર પડશે કે આ બંને એ સમાન છે પણ ત્યાં સુધી તો આપણે એવું જાણીએ છીએ જે સ્મોલ એનો સભ્ય હતો એમાં હતો એ ધીરે ધીરે પહોંચી ગયો બી માં એટલે એ ઉપગણ બી થઈ સ્મોલ એ જે બી માં હતો એ ધીરે ધીરે પહોંચી ગયો એ માં એટલે બી ઉપગણ એ થઈ આ અને આ ભેગા મળીને એ બરાબર બી થઈ હવે આપણે આ જ રીત ફરી એકવાર કરીશું ઉદાહરણ 30 રીત 2 ચલો નોની હવે છે ને આ ઉદાહરણ 30 ની રીત 2 છે રીત બે માં તારે બોલવાનું છે હું લખીશ ટાઈમ તારે મને કહેવાનો છે એટલે ચલો રીત બે તું મને કહેજે અને તું જ ટાઈમ સ્ટાર્ટ કરજે બોલો સર ટાઈમ સ્ટાર્ટ કરો ઓકે ધારો કે એ બિલોંગ્સ ટુ એ જો એ બિલોંગ્સ ટુ એ તો એ બિલોંગ્સ ટુ એ ઓફ બી તો એ બિલોંગ્સ ટુ એ છેદ બી અને છેદ એટલે અને તો એ બિલોંગ્સ ટુ એ અને એ બિલોંગ્સ ટુ બી તો એ બિલોંગ્સ ટુ બી પહેલા એમાં હતો હવે બીમાં આવી ગયો એટલે કે એ ઉપગણ છે બી આવી જ રીતે એ સભ્ય છે બી જો એ સભ્ય છે બી તો એ સભ્ય છે એ ઓફ બી તો એ સભ્ય છે એ છેદ બી કારણ કે બંને સરખા છે તો બંને માં થશે અને એ સભ્ય છે એ અને એ સભ્ય છે બી તો એ સભ્ય છે એ પહેલા બી માં હતો હવે એ માં આવી ગયો તો લખી શકાશે બી ઉપગણ એ હવે એ ઉપગણ બી અને બી ઉપગણ એ તો એ બરાબર બી ક્લિયર એક મિનિટ 18 સેકન્ડ એટલે આમાં શું તું બોલે હું લખું ને એટલે પછી 50 સેકન્ડ ના મતલબ એક મિનિટ 20 સેકન્ડ થી એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે દાખલાઓ સહેલા જ છે ચોપડીમાં થોડું કન્ફ્યુઝિંગ આપ્યું છે પણ હું સહેલા કરવાનો પ્રયત્ન કરું છું ઉદાહરણ 30 કુલ 4 વાર ગણ્યો મેં રીત 1 થી 2 વાર ગણ્યો અને રીત 2 થી 2 વાર ગણ્યો હવે આપણે આગળ વધીએ અને જોઈએ સ્વાધ્યાય 1 નો દાખલા નંબર 3 સ્વાધ્યાય 1 દાખલા નંબર 3 એ યોગ બી બરાબર એ યોગ સી આ પક્ષમાં આપેલું છે અને એ છેદ બી બરાબર એ છેદ સી આ પણ પક્ષમાં આપેલું છે તો બી બરાબર સી સાબિત કરવાનું છે બી બરાબર સી સાબિત કરવાનું છે આ જે ત્રીજો દાખલો છે આ જે ત્રીજો દાખલો છે એની ઉપર હું 11મો દાખલો લખું છું તો તમને ખબર પડી જઈએ કે ત્રીજો અને 11મો દાખલો એક જ જેવા છે 11મા દાખલામાં લખ્યું છે ગણ એ અને બી કોઈ ગણો છે કોઈ ગણ એક્સ માટે એ છેદ એક્સ બરાબર બી છેદ એક્સ છે એ છેદ એક્સ બરાબર બી છેદ એક્સ જો નવનીત આ જે પરિણામ છે ને આવું દેખાય આ પદ છે ને એ આ રહે આ જેવું છે અહીંયા
x બે વાર આવે છે અહીંયા a બે વાર આવે એટલે આપણે જોઈ શકીએ છીએ કે x ની જગ્યાએ a છે પછી a યોગ x બરાબર બરાબર b યોગ x તો a બરાબર b લાવવાનું છે તમારું વિદ્યાર્થી તમારું મગજ સહેજ ચાલવું જોઈએ કે અહીંયા x x x x જે વારંવાર આવે છે એના સિવાયના જે ગણ છે a અને b એ સરખા સાબિત કરવાના છે અને અહીંયા a a a a જે વારંવાર આવે છે એના સિવાયના જે ગણ છે b અને c એ સરખા સાબિત કરવાના છે ઉપર વારંવાર x આવે છે એના સિવાયના જે ગણ છે a અને b એ સરખા લાવવાના છે નીચે વારંવાર a આવે છે એના સિવાયના ગણ છે b અને c એ સરખા લાવવાના છે એટલે કે સ્વાધ્યાય 1 નો 11મો અને 13મો એ દાખલો સરખા જ છે તમને 11માં દાખલામાં સહેજ કન્ફ્યુઝ કરવા માટે અહીંયા આવું લખેલું છે અહીંયા આગળ નોટ ઇક્વલ ટુ ખાલી ગણ આવું લખેલું છે કે ખાલી ગણ નથી એ માત્ર તમને કન્ફ્યુઝ કરવા માટે આપેલું છે આપણે જાણીએ છીએ કે આ જેટલા પણ ગણો દેખાઈ રહ્યા છે a છેદ x b છેદ x a યોગ b a યોગ x એ બધા ખાલી ગણ નથી એવું આપણે માનીને આ દાખલો ગણવાનો છે એટલે આ જે નોટ ઇક્વલ ટુ ખાલી ગણ આપ્યું છે એને આ દાખલા સાથે કોઈ પ્રકારના લેવા દેવા નથી આ માત્ર તમને કન્ફ્યુઝ કરવા માટે આપેલું છે જે મેં અત્યારે આંગળીથી દબાઈ રાખ્યું છે એ પદ માત્ર તમને કન્ફ્યુઝ કરવા માટે આપેલું છે એટલે તમારે તો જેમ ઉપરની રકમ છે 11માં ની એવી જ ત્રીજાની રકમ છે ત્રીજો 11મો સરખા જ દાખલા છે હવે ચલો નવનીત આપણે આ દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ દાખલા નંબર 3 રેડી ને યસ હવે આ દાખલા ગણવા માટે મારી પાસે એક પાર્થ ટાંક સ્પેશિયલ મેથડ છે પાર્થ ટાંક સ્પેશિયલ હવે જોજો ને ધ્યાનથી નવનીત ચાલ અહીંયા કયો ગણ વારંવાર આવે છે નવનીત આમાં કયો ગણ વારંવાર આવે છે નવનીત સંભળાયું નહીં એ તો ધ્યાનથી એકદમ બંને બાજુ એડેસ વડે છેદ લેવાનો એડેસ વડે છેદ લેવાનો ક્લિયર ઓકે આ જે સ્ટેપ છે એ તમારે યાદ રાખવું પડશે એના સિવાય કોઈ રસ્તો નથી તમે આ જે દાખલો હું ગણવા જઈ રહ્યો છું એની રીત કોઈ બીજી ડાયજેસ્ટમાં જોશો અથવા તો કોઈ રેફરન્સ બુકમાં જોશો તો આના સિવાયની રીત હશે એ આના કરતા વધારે કન્ફ્યુઝિંગ હશે એ વસ્તુ નક્કી છે હું તમને સહેલામાં સહેલી રીત શીખવાડવા જઈ રહ્યો છું નવનીત બંને બાજુ શું કર્યું આપણે એડેસ વડે છેદ ગણ હવે હવે તો તને હવે જ આ સ્ટેપ તને જાતે જ ક્લિક કરાવશે કે આગળ શું કરવાનું સ્ટેપ પોતે બોલશે તને સંભળાય છે સ્ટેપ બોલી રહ્યું છે યસ શું બોલી રહ્યું છે સ્ટેપ વિભાજનનો નિયમ હા વિભાજનનો નિયમ લગાડ્યો એડેસ છેદ એ યોગ એડેસ છેદ બી એડેસ છેદ એ એડેસ છેદ એ યોગ એડેસ છેદ સી ચાલ નવનીત એડેસ છેદ એટલે શું એડેસ છેદ એ 5 ખાલી ગણ યોગ એડેસ છેદ બી ખાલી ગણ યોગ એડેસ છેદ સી તો એડેસ છેદ બી બરાબર એડેસ છેદ સી બરાબર છે નવનીત આ થઈ ગયું તમારું પરિણામ 1 પરિણામ 1 હવે મેં આ સ્ટેપ કેવી રીતે રાખ્યું ખબર છે કે એ યોગ બી બરાબર એ યોગ સી મારે ભવિષ્યમાં નવનીત મારે ભવિષ્યમાં દૂર કોને કરવાનું છે આમાંથી કોને દૂર કરીને શું લાવવાનું છે એ ને દૂર કરીને બી ઇક્વલ ટુ સી લાવવાનું છે હા તો એ ને દૂર કરવા માટે એડેસ કરવું પડે એ ને
दूर करवा माटे एडस ने पिक्चर मां लावो पड़े એટલા માટે આપણે વિદ્યાર્થીને એવું યાદ રાખવું જોઈએ કે એ દૂર કરવા માટે એડસ ની એન્ટ્રી થઈ કોઈ કઈ તને ખાસ કોઈ આપણે ધારો કે વિલન હોય વિલન એ વિલન ને દૂર કરવો હોય તો હીરો ને લાવવો પડે એને જેવું છે સમજો એ આપણો વિલન છે તેને દૂર કરવા માટે એડસ લાવીશું તને કે બીજું સારું ઉદાહરણ ક્લિક થાય છે હા સર એ જ બરાબર હીરો ને સોરી ચલો હવે બોલ તો બોલી ગયો હીરો ને દૂર કરવા માટે વિલન લાવીશું અથવા તો વિલન ને દૂર કરવા માટે હીરો લાવીશું બીજી વસ્તુ નવનીત આ કઈ પ્રક્રિયા છે યોગ અહીંયા શું કર્યું છે છેદ હા જો અહીંયા છેદ હોત ને તો અહીંયા યોગ કરત સમજો તું ઓકે હું તને જે સમજાવવા માંગુ છું વિદ્યાર્થીઓ માટે એ તને જે આ સ્ટેપ યાદ રાખવાનું હું કઈ રીતના તને શું સૂચન કરી રહ્યો છું કેને યાદ રાખવાનું ફરીવાર બોલતો આ સ્ટેપ કેને યાદ રાખવાનું વિરોધી લેવાનું છે એ છે તો એડસ લઈએ દૂર કરવા માટે અને યોગ છે તો એનું છેદ લઈએ બરાબર એકદમ સરસ બોલ્યો તું શોર્ટ એન્ડ સ્વીટ ફરી એકવાર બોલ આપણે વિરોધી લઈએ એને દૂર કરવો છે તો એડસ લઈએ અને યોગ ગણ છે ઉપર તો અહીંયા છેદ લઈએ હવે પરિણામ એક આપણી પાસે આવી ગયું પરિણામ એક પાંચ તો પરિણામ એક પાંચ તો એડેસ છેદ બી બરાબર એડેસ છેદ સી અચ્છા હવે જોજો ધ્યાનથી હવે જ્યારે હું આવું લખું ને તો અમુક લોકો એમ થાય કે સરે કઈ ભૂલ કરી પણ આ ભૂલ નથી કરી આ ભૂલ નથી આ તો પક્ષમાં જ આપેલું છે આ ભૂલ નથી આ તો પક્ષમાં જ આપેલું છે એટલે આ પરિણામ બે આવ્યું તો અહીંયા લખ્યું પણ ખરું પક્ષમાં જ હવે નવનીત હવે કઈક જાદુ થવા જઈ રહ્યો છે જરા તું ધ્યાનથી જોજે ચલ નવનીત આ શું છે એડેસ છેદ બી બરાબર આ આ શું છે એટલે આટલું શું છે છેદ આ શું છે છેદ આ શું છે છેદ આ શું છે છેદ તો હવે આપણે આ બંનેનો યોગ કરશું અને અત્યંત આશ્ચર્ય વચ્ચે આપણી જે મંઝિલ છે બી ઇક્વલ ટુ સી ત્યાં પહોંચી જઈશું રેડી તો હવે જો એડેસ છેદ બી એટલે કે આ લખ્યું પછી એ છેદ બી એટલે કે આ લખ્યું એનો યોગ કર્યો પછી એડેસ છેદ બી સી લખ્યું આપણે પછી યોગ એ છેદ સી બરાબર છેદ 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 કર્યો યોગ અને યોગ છેદ છેદ યોગ કર્યો છેદ છેદ યોગ કર્યો આ છેદ હતું આ છેદ હતું મેં બંનેનો યોગ કર્યો આ છેદ હતું આ છેદ હતું મેં બંનેનો યોગ કર્યો નવનીત તું તો હોશિયાર માણસ છે તને દેખાઈ ગયું છે કે જવાબ આવી ગયો છે બસ બસ જવાબ આવી ગયો છે યસ કે ના અહીંયા એટલે સર બે સ્ટેપ કરવા હોય તો એ પહેલા કોમન લઈએ જો નેક્સ્ટ સ્ટેપ કરવું હોય ને તો આટલું કોમન છે છેદ બી કોમન નીકળશે છેદ બી કોમન નીકળશે તો બાકી રહેશે એડેસ યોગ એ તો એડેસ યોગ એ છેદ બી પછી અહીંયા છેદ થી કોમન નીકળશે તો એડેસ યોગ એ છેદ સી આ એડેસ યોગ એ બાકી રહ્યું હવે એડેસ યોગ એ એડેસ યોગ એ થશે તમારો સાર્વત્રિક ગણ યુ છેદ બી આ એડેસ યોગ એ થશે તમારો સાર્વત્રિક ગણ તો એ થશે યુ છેદ સી તો એનો મતલબ એવું થઈ ગયું કે બી ઇક્વલ ટુ સી બરાબર નવનીત તો દાખલો પતી ગયો ચલો હવે આપણે શું કરશું ફરીવાર તને યાદ જ હશે હવે ફરી ગણીશું હા ફરી ગણીશું મને એવું લાગે છે કે દાખલાની સાઈઝ ની જોતા એવું લાગે છે કે ત્રણ એક મિનિટ જેવું થવું જોઈએ પછી આપણે ટ્રાય કરીએ કે 1.5 મિનિટમાં થઈ જાય પણ સમજાવવાનું નહીં આવે એમ યોગ હતો એ યોગ હતો એડેસ છેદ કર્યો પછી આપણે વિભાજનનો નિયમ લગાડ્યો પછી તો એડેસ છેદ બી ઇક્વલ એડેસ છેદ સી થઈ પછી આ પરિણામ એક અને બે એનો આપણે યોગ કરી નાખ્યો બરાબર મિત તો ફિર સે કરેંગે આ રીત જે મેં અત્યારે કરી ને એ રીત તારા મગજમાં હતી કે તારા મગજમાં બીજું કઈ રીત હતી ના સર આ ટેક્સ્ટબુક ને આ જ રીત હતી મારી જોડે તો ઓકે હવે
दाखला नंबर त्रण फरी वार ए योग बी बराबर ए योग सी ए छेद बी बराबर ए छेद सी बी बराबर सी टाइम स्टार्ट नाउ હવે ટાઈમ ટાઈમ નોની કહો એટલે સ્ટાર્ટ કરજો ટાઈમ સ્ટાર્ટ નાઉ એડે પડે છે એટલે તો બંને બાજુ વિભાજનનો નિયમ લગાડો परिणाम बे पक्ष ज छे परिणाम एक अने बे नो आपणे योग लईशुं छेद बी कॉमन निकळशे छेद सी कॉमन निकळशे खाली गण योग बी खाली गण योग सी कितनी वाला है 115 1 मिनट 15 सेकंड बराबर ने ओके उतावल में मारे थी भूल थी जान नवनीत जो आईया भूल थी मारी यू छे आईया छेद बी कॉमन निकल छेद बी एडेस योग ए एडेस योग ए छेद बी छेद सी कॉमन निकल एडेस योग ए छेद सी तो यू छेद बी यू छेद सी तो बी इक्वल टू आगे भूल नहीं करी ने बराबर ओके भूल साथे के लिमिट थी एक मिनट तीस सेकंड ओके अबे उतावल हवी ना जुए पर उतावल थाय पछी खबर पड़े ए पण सारी बात छे आदर्श परिस्थिति में उतावल थवी ना जुए हवे आपणे 11 मो दाखलो गणशुं 11 मो तो 11 मो मां ए छेद एक्स बराबर ए छेद a छेद x बराबर b छेद x આપેલું છે a छेद x बराबर b छेद x આપેલું છે અને a યોગ x बराबर b યોગ x આપેલું છે a बराबर b લાવવાનું છે ચાલ નવનીત હવે a છેદ x बराबर b છેદ x છે ને તો તને આ સ્ટેપ ખબર પડી મેં કે આ સ્ટેપ કર્યું સર x દેખાય છે नवा पेज फरज करो चलो नवनीत a છેદ x બરાબર b છેદ x આપેલું છે તને ખ્યાલ આવે મેં આ સ્ટેપ કેમ કર્યું નવનીત આ સ્ટેપ કેમ કર્યું ખ્યાલ આવે બોલો x ને દૂર કરવા માટે બંને બાજુ જે x હતો એને મારે ભવિષ્યમાં દૂર કરવાનો છે આ જે x x x x એને દૂર કરવાનો છે એટલે x દૂર કરવા માટે x ડેશ કર્યું પણ આ યોગ કેમ કર્યું કારણ કે છેદ હતું ઉપર ઉપર છેદ હતું એટલે નીચે યોગ કર ઉપર છેદ હતું એટલે નીચે યોગ કર x ડેશ યોગ a છેદ x ડેશ યોગ x x ડેશ યોગ b છેદ x ડેશ યોગ x આ થઈ ગયું x ડેશ યોગ a આ શું થશે નવનીત
u x dash yog b અને આ થશે તમારું u u છે u જે છે એ તમારો સાર્વત્રિક ગણ છે u તમારો સાર્વત્રિક ગણ છે સૌથી મોટો ગણ હોય એટલે આ નાનો ગણ આવશે આ સાર્વત્રિક ગણ છે આ નાનો ગણ આવશે એટલે જ્યારે છેદ લઈશું તો x dash yog a બાકી રહેશે અને અહીંયા x dash yog b બાકી રહેશે આ ગણ નાનો છે આ ગણ મોટો છે આ આ જે ગણ છે એ નાનો ગણ છે અને આ જે છે એ મોટો ગણ છે એટલે જ્યારે આનો નાનો છેદ લઈશું તો x dash yog a બાકી રહેશે હવે આ છે આપણું પરિણામ એક ચલો હવે અમે નોની આપણે શું કરશું પરિણામ બે ક્યાંથી લઈશું રાજકોટ થી અમદાવાદ થી ક્યાંથી લઈશું પક્ષ પરથી પક્ષ પરથી તો જે પક્ષ જે છે ને આ જે પક્ષ છે ને એને મેં જાણી જોઈને આવું લખ્યું જોજે x યોગ a બરાબર x યોગ b બરાબર તો x યોગ a બરાબર x યોગ b a યોગ x લખો x યોગ a લખો એ સરખું જ છે b યોગ x લખો કે x યોગ b લખો એ સરખું જ છે હવે ચલ નવનીત યોગ 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 આ બધા યોગ વાળા પરિણામ છે તો હવે આપણે શું કરીશું બધાનો છેદ લઈશું તો x dash yog a છેદ x yog a equal to x dash yog b છેદ x yog b હવે ચલો બધામાં કોમન શું છે આમાં શું કોમન છે યોગ a તો અહીંયા x dash છેદ x બાકી રહેશે x dash છેદ x યોગ a અહીંયા યોગ b કોમન નીકળશે તો x dash છેદ x બાકી રહેશે x dash છેદ x યોગ b તો આ થઈ ગયું ખાલી ગણ યોગ a આ થઈ ગયું ખાલી ગણ તો ખાલી ગણ યોગ b a બરાબર ક્લિયર છે ને યસ આ દાખલો મને ફરીવાર કરવાની જરૂર નથી લાગતી એટલે આમાં જ હું એકવાર સમજાવી દઉં છું બંને બાજુ એક્સ ડેસ વડે યોગ કર્યો એક્સ ડેસ વડે યોગ કર્યો પછી અહીંયાથી અહીંયા વિભાજનનો નિયમ લગાડ્યો આ યુ થઈ ગયું યુ થઈ ગયું આ નાનો ગણ હતો એ જવાબમાં લખ્યો એના સામે પણ એક્સ ડેસ યોગ બી આવ્યું પછી ઉપરથી પક્ષ લખ્યું પરિણામ બે તરીકે હવે યોગ 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 એ પરિણામ એક અને બે છે એનો આપણે છેદ લીધો પરિણામ એક અને પરિણામ બે એનો આપણે છેદ લીધો છેદ લીધો આ થઈ ગયું ખાલી ગણ યોગ એ ખાલી ગણ યોગ બી એ બરાબર હવે આપણે આગળ વધીએ અને નોરિત આપણે લેક્ચર રેકોર્ડિંગ સ્ટાર્ટ કર્યું કેટલો ટાઈમ થયો 50 મિનિટ્સ 50 ઓકે જો આપણે જોઈએ તો ત્રીજો દાખલો થઈ ગયો છે પાંચમો દાખલો થઈ ગયો છે ચોથો અને છઠ્ઠો દાખલો બાકી છે ચાર છ ચોથો છઠ્ઠો અને ઉદાહરણ 31 બાકી છે ચોથો છઠ્ઠો અને ઉદાહરણ 31 પણ એ પહેલા એક નાનકડો સહેલો દાખલો જોઈ લઈએ સ્વાધ્યાય એકનો પહેલો દાખલો તો સ્વાધ્યાય એકના પહેલા દાખલામાં a બરાબર x x બિલોંગ્સ ટુ r પછી x આ સમીકરણનું સમાધાન કરે છે ચોપડીમાં રકમ જુઓ ચોપડી ના હોય તો ગૂગલ ક્લાસરૂમમાં ચોપડી મૂકેલી આ જે સમીકરણ છે x સ્ક્વેર માઇનસ 8x પ્લસ 12 એના ધોરણ 10 પ્રમાણે અવયવ પાડીએ આ 12 છે 12 જે છે 2 ગુણ્યા 6 x સ્ક્વેર માઇનસ 2x માઇનસ 6x પ્લસ 12 ઇક્વલ ટુ 0 આમાંથી x કોમન આમાંથી માઇનસ 6 કોમન આમાંને આમાંથી x માઇનસ 2 કોમન અંદર આવશે x માઇનસ 6 આ ગુણાકાર છે x માઇનસ 2 ઇક્વલ ટુ 0 ઓર x માઇનસ 6 ઇક્વલ ટુ 0
x equal to 2 or x equal to 6. જો તમારું મગજ સારું હોય તો તમે એક્ઝામમાં સીધું આ સ્ટેપ પણ લખી શકો છો. વચ્ચેના એક પણ સ્ટેપના માર્ક્સ નથી. એટલે તમે આ લખ્યું, એના અવયવ પાડ્યા, પછી આ કિંમત લખી. એટલે તમારો ગણ એ થઈ ગયો, તમારો ગણ એ થઈ ગયો 2 અને 6. પછી ધ્યાનથી જુઓ, રકમમાં આપેલું છે બી બરાબર 2, 4, 6 આ રકમમાં આપેલું છે. પછી સી બરાબર 2, 4, 6, 8 બધી જુગ્મ સંખ્યાઓ એ રકમમાં આપેલું છે. પછી ડી બરાબર માત્ર 6 એ પણ રકમમાં આપેલું છે. એટલે ચોપડીમાં પહેલા દાખલામાં એવું પૂછ્યું છે કે કયો ગણ કોનો ઉપગણ છે એ નક્કી કરો. આ જે સભ્ય છે એ આમાં આવેલો છે, એટલે ડી એ એનો ઉપગણ છે. એના બંને સભ્યો બીમાં આવેલા છે, એટલે એ બી નો ઉપગણ છે. બીના બધા સભ્યો સીમાં આવેલા છે, એ સી નો ઉપગણ છે. શું તમને એવું પૂછ્યું કે ડી સી નો ઉપગણ છે? હા. ડી બી નો ઉપગણ છે? હા. એ બી નો ઉપગણ છે? હા. એ સી નો ઉપગણ છે? હા. તમે જોઈ શકો છો. આ એમ સમજો, અમદાવાદ, ગુજરાત, ભારત, એશિયા. અમદાવાદ, ગુજરાત, ભારત, એશિયા. આ થઈ ગયો સ્વાધ્યાય 1 નો પહેલો દાખલો. હવે આપણે જોઈશું સ્વાધ્યાય 1 દાખલા નંબર 6. આજે સ્વાધ્યાય 1 નો 6ઠો દાખલો છે ને નવનીત, એમાં વિદ્યાર્થીઓ જે છે એ થોડા ગૂંચવાઈ જતા હોય છે. સ્વાધ્યાય 1ના 6ઠા દાખલામાં વિદ્યાર્થીઓ જરા ગૂંચવાઈ જતા હોય છે. આપણે એવો પ્રયાસ કરશું કે લોકો સહેજ પણ ગૂંચવાય નહીં અને સરળતાથી આ સમજી શકે. બરાબર છે? હવે સ્વાધ્યાય 1ના 6ઠા દાખલામાં PA બરાબર PB આપેલું છે. PA બરાબર PB આપેલું છે, તો સાબિત કરું કે A બરાબર B. હવે આપણે આ દાખલો એકદમ ધ્યાનથી સમજશું. દાખલો નાનો છે પણ ટ્રીકી છે. ગણ A માં ધારો કે 2 સભ્યો છે, 8 અને 13. નવનીત, આ જે ગણ એના 2 સભ્યો છે ને, આ ગણ એના 2 સભ્યો છે એનો ઘાત ગણ બોલો. ઘાત ગણ એટલે કે ઉપગણનો ગણ. પેલા તું આના 4 ઉપગણો બોલતો. ખાલી ગણ, ગણમાં 8, ગણમાં 13 અને ગણમાં 8, 13. બરાબર. આ થઈ ગયું. હવે આને બાજુમાં એક ગણ બનાવવાનો. આની અંદર 4 સભ્યો છે, પહેલો સભ્ય, બીજો સભ્ય, ત્રીજો સભ્ય, ચોથો સભ્ય. અને દરેક સભ્ય જે છે ને, સભ્ય પોતે પણ એક ગણ છે. ચલો નવનીત, પી એ માં, પાવર સેટ ઓફ એ માં કેટલા સભ્યો તને દેખાય છે? 4. એમાં જે તું ધ્યાનથી જોવે તો ચોથો સભ્ય છે ને, ચોથો જે સભ્ય છે ને એ જો તું ધ્યાનથી જુએ, ચલો હું એક વાક્ય અધૂરું બોલું છું, તારે પૂરું કરવાનું છે. આ ચોથો સભ્ય આગળ પૂરું કરો. આ ચોથો સભ્ય ગણ એ પોતે છે. હા, આ જે ચોથો સભ્ય છે એ ઉપર ગણ એ પોતે છે. કારણ ગણ એ બરાબર 8 અને 13 છે, જે ચોથો સભ્ય છે. ગણ એ બરાબર 8 અને 13 છે, જે ચોથો સભ્ય છે. અચ્છા તને ખબર છે નવનીત, પી ઓફ એમાં આ જે આવેલા છે ને, આ બધા એના ઉપગણો છે. એટલે પી ઓફ એ છે ને એ એના તમામ ઉપગણો સમાવે છે. અહીંયા મેં લખ્યું એના
તમામ ઉપગણો એ ના તમામ ઉપગણો પી ઓફ એ માં એ ના તમામ ગુણો પી ઓફ એ માં સભ્ય છે. નવનીત આપણે રેપિડ ફાયર રાઉન્ડ કરીએ. પી ઓફ એ માં કેટલા સભ્યો છે? પી ઓફ એ માં કેટલા સભ્યો છે? ચાર. સંભળાય છે? યસ. હા, એ પી ઓફ એ માં જે ચાર સભ્યો છે, એ ચાર સભ્યો, એ ચાર સભ્યો કોણ છે? એના તમામ ઉપગણો. એના તમામ ઉપગણો. હવે રકમમાં એવું કીધું છે કે રકમમાં એવું કહ્યું છે કે પી ઓફ એ છે ને એ જ પી ઓફ બી છે. જોજે, એટલે આ જે પી ઓફ એ છે ને એ જ પી ઓફ બી છે. તો આ જે ચાર સભ્યો છે ને, આ જે ચાર સભ્યો છે ને એ બી ના ઉપગણો થઈ ગયા. પડી તને ખબર? આ સભ્યો, આ સભ્યો, આ સભ્યો અને આ સભ્યો, આ ચાર સભ્યો, આ ચાર સભ્યો જે ગણ બી છે ને એના ઉપગણ થઈ ગયા. તો આપણને ખબર છે આ સભ્ય એનો ઉપગણ છે, આ સભ્ય એનો ઉપગણ છે, આ સભ્ય એનો ઉપગણ છે, આ સભ્ય એનો ઉપગણ છે. એના આ ચાર ચાર સભ્યો છે, આ ચાર ચાર સભ્યો છે એ બી ના ઉપગણ થઈ ગયા. તો હવે આ વાતને ધ્યાનમાં રાખીને આપણે આગળ જઈએ છે. જો આ દાખલામાં તમને સહેજ પણ કન્ફ્યુઝન હોય તો આ આકૃતિ ધ્યાનથી જોવાની વિદ્યાર્થીઓ, એટલે તમને તરત ખબર પડી જશે. એ બિલોંગ્સ ટુ પી ઓફ એ, એ તો દેખાય જ છે. પી ઓફ એ માં આ ચોથો સભ્ય એ છે, એટલે ગણ એ સભ્ય છે પી ઓફ એ. ગણ એ સભ્ય છે પી ઓફ એ. ગણ એમાં આજે ચોથો સભ્ય છે, પી ઓફ એમાં જે ચોથો સભ્ય છે એ ગણ એ છે. પી ઓફ એ જે છે એ પી ઓફ બી છે. પક્ષ પ્રમાણે પી ઓફ બી માં જે ચાર ચાર સભ્યો છે એ ચાર ચાર સભ્યો ગણ બી ના ઉપગણ આવશે. પી ઓફ બી માં જે ચાર સભ્યો છે, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, એ ચાર ચાર સભ્યો ગણ બી ના ઉપગણ આવશે. એ ઉપગણ બી થઈ ગયો. આ જ રીતે, આ જ રીતે બી બિલોંગ્સ ટુ પી ઓફ બી, બી બિલોંગ્સ ટુ પી ઓફ એ, કારણ કે પી ઓફ એ ને પી ઓફ બી સરખા છે પક્ષ. બી ઉપગણ એ, એ ઉપગણ બી અને બી ઉપગણ એ બંને એકબીજાના ઉપગણ થઈ ગયા, માટે એ બરાબર બી થઈ. નવનીત, તને કઈ કહેવા જેવું લાગે છે? અને અહીંયા એ ઉપગણ બી લખ્યું ને ઉપર, હા, એની ઉપર આપણે એક સ્ટેપ લખીએ ને કે એ છે ને સભ્ય છે પી ઓફ બી. હા, એ જે પક્ષ છે ને, હા, એ સભ્ય છે. ઓકે, હા, બરાબર છે, બરાબર છે, થઈ ગઈ, થઈ ગઈ, ડન. ઓકે, હવે આપણે છે ને, હવે આપણે એકદમ ક્વિકલી સમજાવું છું ને પછી ફરીવાર લખું છું. લખવામાં તો બહુ વાર નહીં થાય, 50 સેકન્ડ થી વધારે નહીં થાય, કારણ કે આ નાનકડા ત્રણ સ્ટેપ છે, નાનકડા ત્રણ સ્ટેપ છે, પણ એકવાર સમજાવી દઈએ. તું હું પૂછ્યો પ્રમાણે બોલતો જજે. યસ. એ માં કેટલા સભ્યો છે? બે. પી ઓફ એ માં કેટલા સભ્યો છે? ચાર. પી ઓફ એનો ચોથો સભ્ય કોણ છે? એ. એ બિલોંગ્સ ટુ પી ઓફ એ થયો. પછી અહીંયાથી અહીંયા કેવી રીતે આવ્યો? કારણ કે એ પી ઓફ એ નો સભ્ય છે અને પી ઓફ એ બરાબર પી ઓફ બી આપણને પક્ષમાં આપ્યું છે. પી ઓફ એની જગ્યાએ પી ઓફ બી મૂક્યું, પક્ષમાં આપ્યું. હા, એટલે એ એ પી ઓફ બી નો પણ સભ્ય થશે. હા, પી ઓફ બી નો સભ્ય થઈ ગયો અહીંયા. તો આ પી ઓફ બી ના જે સભ્ય હોય ને એ બી ના ઉપગણ હોય, એટલે આ આ આ અને આ એ ચારે ચાર બી ના ઉપગણો થઈ જશે. એ ઉપગણ બી. પછી એના બી સભ્ય છે પી ઓફ બી, પી ઓફ બી ની જગ્યાએ પી ઓફ એ લખ્યું, બી ઉપગણ એ થઈ ગયું. એ ઉપગણ બી, બી ઉપગણ એ, એટલે એ બરાબર બી થઈ ગયું. હવે આપણે ક્વિકલી આ જોઈ જઈએ ફરી એક વાર. દાખલા નંબર 6. P of A બરાબર P of B, તો A બરાબર B. હવે A સભ્ય છે P of A, P of A બરાબર P of B છે, એટલે A ઉપગણ B. અને B સભ્ય છે P of B,
પી ઓફ બી બરાબર પી ઓફ એ છે ફોક્સ પ્રમાણે તો બી ઉપગણ એ તો આપણે ભેગા કરીએ એ ઉપગણ બી બી ઉપગણ એ એ બરાબર સાબિત કરવાના બધા દાખલાઓ છે એ તમે બે થી ત્રણ વાર ગણશો તમારી ગ્રીપ આવશે બે થી ત્રણ વાર ગણશો તો જ તમારી ગ્રીપ આવશે તમે બધા દાખલા બે થી ત્રણ વાર ગણવા જ પડશે હવે આપણે આ ચેપ્ટર નો સેકન્ડ લાસ્ટ સમ જોઈએ સ્વાધ્યાય એક માં ચોથો દાખલો જોકે સ્વાધ્યાય એક માં ચોથો દાખલો ગણીએ એ પહેલા ઉદાહરણ 31 જોઈ લઈએ ઉદાહરણ 31 ખોલો ચોપડીમાં ઉદાહરણ 31 ઉદાહરણ 31 ચલો નવનીત ચોપડીમાં આ ઉદાહરણ પણ ઘણું કન્ફ્યુઝન આપેલું કન્ફ્યુઝિંગ આપેલું છે જો વિદ્યાર્થી જાતે વાંચે ને તો 100% ગૂંચવાય જ એટલે આપણે આને થોડું સરળ કરવાનું છે આવું સાબિત કરવાનું છે પી એ છેદ બી બરાબર પી એ છેદ પી બી આવું સાબિત કરવાનું છે જો નવનીત તને યાદ હોય ને તો વિદ્યાર્થીઓ નવનીત તમે ચોપડીમાં સ્વાધ્યાય એક નો દાખલા નંબર 7 જુઓ દાખલા નંબર 7 પી એ યોગ બી બરાબર પી એ યોગ પી બી આ છે સ્વાધ્યાય એક નો 7મો દાખલો જો તમને યાદ હોય ને તો આ દાખલા આપણે સાબિત કર્યું હતું કે આ સત્ય નથી આ સત્ય નથી એટલે ઘણાને એવો વિચાર આવે કે પી અંદર ગુણી નાખો એટલે આવું થઈ જાય તો આ સાચું નથી આ સાચું નથી આ સત્ય નથી તો જયારે સત્ય નહોતું ત્યારે તો આપણે ઉદાહરણ આપીને દાખલો પૂરો કરી દીધો પણ અહીંયા આગળ આ સત્ય સાબિત કરવાનું છે અને જયારે સત્ય સાબિત કરવાનું હોય તમારે વ્યાપક રીતે કરવું પડે ઉદાહરણ લઈને દાખલો કરશો તો સાબિત તો થઈ જશે પણ માર્ક્સ મળશે નહીં ઉદાહરણ લઈને કરશો તો સાબિત તો થઈ જશે પણ માર્ક્સ મળશે નહીં હવે જે સૌથી મહત્વની વાત છે એ વાત આ મુજબ છે કે ધારો કે એક ગણ જે છે એક્સ એક ગણ એક્સ એ એક ગણ એક્સ એ પી ઓફ એ માં આવેલો હોય તો એ હંમેશા એ નો ઉપગણ હોય જ જો તમને આ વાક્યમાં ખબર ના પડે તો અહીંયા એક નાનકડું ઉદાહરણ ફરી વાર લઈ લઈએ એ બરાબર 8-13 પી એ ખાલી ગણ 8-13 અને છેલ્લે આપણે લખ્યું એ છેલ્લે લખ્યું એ હવે નવનીત જો તું આને એક્સ તરીકે લે તો એનો ઉપગણ થવાનો છે યસ તું આને એક્સ તરીકે લે તો પણ એનો ઉપગણ થવાનો છે આને તું એક્સ તરીકે લે તો પણ આ જે આખો ગણ છે એને તું એક્સ તરીકે લે તો એ પણ એનો ઉપગણ થવાનો છે તું આને એક્સ તરીકે લે તો પણ એનો ઉપગણ થવાનો છે અને આ ગણ છે પોતે એ પણ પોતાનો ઉપગણ થવાનો છે એટલે કહેવા હું એવું માંગુ છું કે પી ઓફ એ માં જે સભ્ય છે પહેલો સભ્ય બીજો સભ્ય ત્રીજો સભ્ય ચોથો સભ્ય એ કોઈ પણ સભ્ય જે એક્સ જે છે એ એક્સ જે પી ઓફ એનો સભ્ય છે એ એક્સ એનો ઉપગણ પણ છે તો મારે જે વાક્ય કહેવું છે એ વાક્ય આવું છે વાક્ય એવું છે પી ઓફ એ ના સભ્યો ગણ એ ના ઉપગણ છે આ એક વાક્ય ખાલી તમારે ધ્યાન રાખવાનું છે
પી ઓફ એ ના સભ્યો ગણ એના ઉપગણ છે. આજના ચલ નો આવું છું તું વાક્ય પી ઓફ બી માટે બોલતો હું લખું છું પી ઓફ બી ના સભ્યો ગણ બી ના ઉપગણ છે. પી ઓફ બી ના સભ્યો ગણ બી ના ઉપગણ છે. ચલ આવું વાક્ય ફરી બોલતો પી ઓફ એ છેદ બી ના સભ્યો. વેરી ગુડ વેરી ગુડ. પી ઓફ એ છેદ બી ના સભ્યો ગણ એ છેદ બી ના ઉપગણ છે. ગણ એ છેદ બી ના ઉપગણ છે બરાબર. યસ. દાખલો તો હજી આપણે ચાલુ નથી કર્યો. મને એમ હતું કે અહીંયા દાખલો ગણશું, પણ એ દાખલો ગણવા માટે ત્રણ વાક્ય લખ્યા, પણ વાક્ય લખવાની મજા આવી. પીઓ બેના સભ્યો એના ઉપગણ છે. પીઓ બેના સભ્યો, પીઓ બેના સભ્યો એના ઉપગણ છે. પીઓ બીના સભ્યો બીના ઉપગણ છે. પીઓ એ છે બીના સભ્યો એ છે બીના ઉપગણ છે. આ વાક્યને ધ્યાનમાં રાખીને પાછળના બે પર ઉદાહરણ એકત્રિત કરીએ. હવે તો આ આપણે સાબિત કરવાનું છે. ચલો નવનીત, ધારો કે એક્સ જે છે એ એ છેદ બી નો સભ્ય છે, તો એનો મતલબ શું? એક્સ સભ્ય છે એ અને એક્સ સભ્ય છે બી. જો એક્સ સભ્ય છે એ છેદ બી, તો હમણાં જ આપણે જોઈ ગયા પાછળના પેજ પર કે એ છેદ બી ના જે સભ્યો છે, પી એ છેદ બી ના જે સભ્યો છે એ એ છેદ બી ના ઉપગણ આવશે. પી એ છેદ બી ના સભ્યો એ છેદ બી ના ઉપગણ આવશે. એટલે કે એક્સ ઉપગણ એ છેદ બી, એક્સ ઉપગણ એ છેદ બી. હવે જે એ છેદ બી છે એમાં છેદની જગ્યાએ આપણે લખશું અને, તો આ થઈ ગયું છેદની જગ્યાએ આપણે અને લખશું. એક્સ ઉપગણ છે એ અને એક્સ ઉપગણ છે બી. એક્સ ઉપગણ છે એ અને 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 એક્સ ઉપગણ છે બી. હવે પાછળ ફેરવીએ, તમને ખ્યાલ છે કે પી ઓફ એના સભ્યો હોય એ એના ઉપગણ આવે, અને એના જે ઉપગણ આવે એના જે ઉપગણ આવે એના જે ઉપગણ આવે એ પી ઓફ એના સભ્યો હોય. પી ઓફ એના સભ્યો એના ઉપગણ આવે. તો અહીંયા જુઓ, આ એક્સ છે એનો ઉપગણ છે, એટલે એક્સ બિલોંગ ટુ પી ઓફ એ થશે, અને એક્સ બિલોંગ ટુ પી ઓફ બી થશે. તો તમે જોઈ શકો છો કે આપણે સ્ટાર્ટ અહીંયાથી કર્યું અને અંત અહીંયા સુધી થયો. તમે ધ્યાનથી જુઓ તો જયારે આપણે ઉપગણ લખ્યું છે બાજુમાં એક ગણ છે, ઉપગણ લખ્યું છે બાજુમાં એક ગણ છે, ઉપગણ લખ્યું છે બાજુમાં એક ગણ છે, જયારે સભ્ય તરીકે લખ્યું છે, સભ્ય તરીકે બિલોંગ્સ ટુ, બિલોંગ્સ ટુ તો અહીંયા ઘાતગણ લખ્યું છે. બિલોંગ્સ ટુ લખ્યું ત્યારે અહીંયા ઘાતગણ લખ્યું છે. એક્સ બિલોંગ્સ ટુ પી એ છે બી. તો અહીંયા સુધી આપણે પહોંચ્યા. એટલે નવનીત, આપણે શરૂઆત કરી અહીંયાથી, શરૂઆત અહીંયાથી કરી બરાબર, અને શરૂઆત અહીંયાથી કરી અને અંત જે છે આપણો એ અંત અહીંયા અહીંયા થયો. સર, પહેલા સ્ટેપમાં ધારો કે ગણ એક્સ લખી દો ને, ધારો કે ગણ એક્સ. હા, લખી દો. એટલે શું? હા, લખો એક જ મિનિટ. આ પી ઓફ એ અને આ જે અને છે ને, એની જગ્યા આપણે લખી નાખ્યું છેદ પી ઓફ બી. અને નોનીતે કહ્યું એ પ્રમાણે આ ધારો કે લખ્યું છે ત્યાં આગળ આપણે લખીએ ધારો કે ગણ એક્સ, બરાબર ને? હા, એટલે શું ક્લિયર લે બધાને કે આ ગણ એક્સ છે ને એ એ ઘાતગણનો સભ્ય છે. ગણ એક્સ એ ઘાતગણનો સભ્ય છે. ઓકે, તો એક્સ એ પી ઓફ એ છેદ બી માં હતો અને પહોંચી ગયો પી ઓફ એ છેદ પી ઓફ બી માં. એક્સ પી ઓફ એ છેદ બી માં હતો અને એ પછી પહોંચી ગયો P of A છેદ P of B માં. એટલે કે આ ગણ એ આનો ઉપગણ થઈ ગયો. હજી આપણો દાખલો અડધો પત્યો છે. હજી આ દાખલો આપણો અડધો પત્યો છે. તમે ફરી એકવાર અહીંયા વિદ્યાર્થીઓ બે પાંચ મિનિટ રોકાઈને આ ફરી એકવાર જોઈ લો, પછી બાકીનો અડધો ભાગ
આપણે આગળ સાબિત કરીએ. હવે આપણે આને સાબિત કરીએ બીજું ગણ. હાલમાં આપણે આ ગણ આનો ઉપગણ જેવું સાબિત કર્યું, ઊંધું સાબિત કરવાનું બાકી છે. આ ગણ આનો ઉપગણ જેવું સાબિત કરવાનું બાકી છે. જયારે જયારે ઊંધું સાબિત થઈ જશે, આના પરથી આ સાબિત કર્યું, આના ઊંધું સાબિત કરવાનું બાકી છે. જો ઊંધું પણ સાબિત થઈ જાય તો બંને ગણ સરખા સાબિત થઈ જશે. હવે હવે ધારો કે x belongs to PA છેદ PB. તમે જો ચોપડીમાં જોશો ને તો એ લોકોએ અહીંયા આગળ x ના બદલે ગણ y લખ્યો છે. ધારો કે નવનીત શીખવાડતો હોય તો ગણ z લખે, ધારો કે બીજું કોઈ શીખવાડતો હોય તો ગણ m લખે, એ એમની મરજીની વાત છે. તમને એટલું ક્લિયર હોવું જોઈએ કે હાલમાં આપણે આ બાજુ વાત કરી રહ્યા છે, ત્યારે જ્યારે આ બાજુ વાત કરી રહ્યા ત્યારે અહીંયા જોવાની જરૂર નથી. અહીંયા આગળ નવી ઘોડી નવો દાવ, એટલે આપણે અહીંયા નવી શરૂઆત કરી રહ્યા છે. તો આ છેદ છે એટલે અને થશે p of a, અને p of b તો x belongs to p of a અને x belongs to p of b. x ઉપગણ a અને x ઉપગણ b. સ્ટેપ સાચું લખેલું છે પરંતુ કેન્સલ કરીને ફરીવાર લખું છું. x ઉપગણ a અને x ઉપગણ b. નવનીત, જ્યારે મને આમાં એ વખતે કન્ફ્યુઝન થતું જ્યારે હું ભણતો ત્યારે, તો પછી મેં યાદ રાખ્યું કે જ્યારે બિલોંગ્સ ટુ છે ને એ વખતે p of a લખેલું છે. જેવું બિલોંગ્સ ટુ કાઢું છે ને તો p of a ની જગ્યાએ સાદો થઈ જાય. આમ તો યાદ રહે એવું છે કે a નો જે ઉપગણ હોય એ p of a માં સભ્ય તરીકે હોય, a નો ઉપગણ x p of a માં સભ્ય તરીકે હોય, a નો ઉપગણ x એ p of a માં સભ્ય તરીકે હોય, b નો ઉપગણ x p of b માં સભ્ય તરીકે હોય. આ થશે x, આ થશે પછી x છે ને a નો ઉપગણ છે અને x b નો ઉપગણ છે. જે ગણ બંને નો ઉપગણ હોય, a નો અને b નો બંને નો ઉપગણ હોય, એ નો પણ ઉપગણ છે અને b નો પણ ઉપગણ છે, x ઉપગણ a છેદ b થશે. અને x ઉપગણ a છેદ b થશે, a નો પણ ઉપગણ અને b નો પણ ઉપગણ, તો x ઉપગણ a છેદ b થશે અને એ જે a છેદ b છે એ p of a છેદ b થઈ જશે. એટલે કે આપણે આનો બીજો ભાગ પણ પૂરો કર્યો. તો p of a છેદ p of b અહીંયા સ્ટાર્ટિંગમાં હતું, પછી પહોંચી ગયું p of a છેદ b માં, આ થઈ ગયું p a છેદ b. હવે વિદ્યાર્થીને એવું થાય કે સર તમે કહેતા હતા ચોપડી કરતા આપણે નાની અને સરળ રીત કરશું, પણ ખરેખર ચોપડીમાં જેવું લખ્યું છે એવું તમે લખ્યું જ કરું, તમાં નાની રીત કેવી નાની. તો હવે બસ થોડી વારમાં આપણે આ રીતને અડધી અને નાની કરવા જઈ રહ્યા છે, જ્યારે હું ફરીવાર કરીશ ત્યારે. પરંતુ એ પહેલા અહીંયા જોઈ લઈએ, આ ગણ આનો ઉપગણ છે અને આ ગણ આનો ઉપગણ છે, બંને એકબીજાનો ઉપગણ છે. પહેલો ગણ બીજાનો ઉપગણ, બીજો ગણ પહેલાનો ઉપગણ, બંને એકબીજાનો ઉપગણ છે. એટલે પી એ છેદ પી બી બરાબર પી એ છેદ બી થઈ જશે. અચ્છા નવનીત, હવે તને ખબર છે કે હું કઈ રીતે આજે આખું પેજ નો દાખલો કરે ને અને અડધા પેજમાં કરવા જઈ રહ્યો છું, તને ખબર છે? ખરેખર નહીં ખબર? ના. એટલે તું મજાક કરે કે સાચું કહે? ના, સાચું કહું છું. ઓકે, તો હવે જુઓ તું ધ્યાનથી. આ જે લખ્યું છે ને, હા, એ જ આ છે. હા, પછી આ લખ્યું છે એની ઉપરનું સ્ટેપ છે. હા, પછી આની ઉપરનું સ્ટેપ છે. હવે હિન્ટ મળી કે શું કરવાનું છું? શું હિન્ટ મળી? જે અડધો ભાગ કર્યો એ જ ભાગ નીચેથી ઉપર લખવાનો છે. હા, આ નીચેથી ઉપર લખવાનો છે ને. આ જ ભાગ નીચેથી ઉપર લખવાનો છે, એટલે આ આવે છે. યસ, બરાબર. આવું ભાગ્ય જ થાય કે આનું એક્ઝેક્ટ ઊંધું આવે છે, આનું એક્ઝેક્ટ ઊંધું આવે છે. તો શું કરવું? શું કહો સર?
તું જો આ જે લખ્યું છે ને એનું એક્ઝેક્ટ ઊંધું આવે છે, તો શું કરું? એટલે બીજી વખત લખો એમ કહો છો? ના, એ ડબલ ઇમ્પ્લાઇસ કરી નાખો, ડબલ ઇમ્પ્લાઇસ. હા હા, ડબલ ઇમ્પ્લાઇસ કરીએ એનો મતલબ એવો થયો કે આ ભાગ પણ થઈ ગયો અને ઊંધો વાળો ભાગ બી થઈ ગયો, બંને ભાગ થઈ ગયા. એટલે પછી વિદ્યાર્થી એક્ઝામમાં આ લખવાની જરૂર નથી. સાચું છે, આ સાચું છે, પણ લખવાની જરૂર નથી. બરાબર છે, એટલે આ અડધા ભાગમાં જ થઈ જશે. અહીંયા ડબલ ઇમ્પ્લાઇસ આવશે, ડબલ ઇમ્પ્લાઇસ આવશે ને, એટલે ખાલી આટલું જ લખ્યું એટલે આખો દાખલો પતી જશે. એટલે હવે હું ફરી વાર દાખલો કરું છું, તો આજે મારો હાથ જે છે ને હાથ એટલો જ દાખલો કરવાનો છે. એટલે ચોપડી કરતા દાખલો અડધો પણ થઈ ગયો અને સરળ પણ થઈ ગયો. તો હવે હું દાખલો ફરી વાર લખી દઉં, ખૂબ નાનો, 50 સેકન્ડ નો કે 1 મિનિટ નો દાખલો. નવનીતે કીધું એ પ્રમાણે ધારો કે ગણ x, ગણ x એ p ઓફ a છેદ b નો સભ્ય છે. ડબલ ઇમ્પ્લાઇસ, જો a છેદ b નો સભ્ય હોય તો a છેદ b નો x, જો p a છેદ b નો સભ્ય હોય, x સભ્ય છે p a છેદ b, x a છેદ b નો ઉપગણ થાય. છેદ એટલે અને, a અને b, x ઉપગણ a અને x ઉપગણ b. આ ચિહ્ન જરા ધ્યાનથી જોજો, આ ઇમ્પ્લાઇસ, આ ડબલ ઇમ્પ્લાઇસ. x બિલોંગ્સ ટુ, x બિલોંગ્સ ટુ p a અને x બિલોંગ્સ ટુ p b, અને એટલે છેદ, x બિલોંગ્સ ટુ p a છેદ p. તો હવે સ્ટાર્ટિંગ અહીંયા થી હતું, એન્ડિંગ અહીંયા થયું, x બિલોંગ્સ ટુ p a છેદ b, ડબલ ઇમ્પ્લાઇસ x બિલોંગ્સ ટુ p a છેદ p b, માટે બંને ગણ સરખા થઈ થઈ ગયું. નવમી સહેલું થઈ ગયું ને હવે? યસ, પહેલા કરતા ઘણું સારું થઈ ગયું, ચોપડી કરતા બી ઘણું સારું થઈ ગયું. ચોપડીમાં એ લોકો છે ને એક પેરેગ્રાફ જેવું આપ્યું છે, એટલે વિદ્યાર્થીને કન્ફ્યુઝન થાય જ. લોકો એક જ લાઈનમાં 2-3 સ્ટેપ લખી નાખે છે, એક લાઈન લખે એમાં 2-3 સ્ટેપ લખી નાખે, એના બદલે આપણે એક એક છૂટા કરીને સ્ટેપ લખ્યા. તો ઉદાહરણ 31 આ તમારી સામે છે, ઉદાહરણ 31 આ તમારે લખવાનું છે. યાદ રાખજો, ડબલ ઇમ્પ્લાઇસ કરવાનું ભૂલવાનું નહીં, કારણ કે બંને પ્રોસિજર એક્ઝેક્ટલી રિવર્સ હોવાથી આપણે ડબલ ઇમ્પ્લાઇસ. હવે આપણે જોઈશું આજના લેક્ચરનો છેલ્લો અને ચોપડીનો પણ છેલ્લો દાખલો. ટેક્સ્ટબુક નું પ્રકરણ 1 આપણે અહીંયા પૂરું કરીશું, એમાં સ્વાધ્યાય 1 માં દાખલા નંબર 4. એમાં તમને પહેલું પરિણામ છે એ ઉપગણ બી, એ બી નો ઉપગણ છે. પછી બીજું પરિણામ છે એ માઇનસ બી ઇક્વલ ટુ ખાલી ગણ. પછી ત્રીજું પરિણામ છે એ યોગ બી બરાબર એ. અને ચોથું પરિણામ છે એ છેદ બી બરાબર એ. અહીંયા બી છે, અહીંયા એ છે. ત્રીજું પરિણામ છે એ યોગ બી બરાબર બી, અને ચોથું પરિણામ છે એ છેદ બી બરાબર એ. નવનીત, યસ, હું એક વાક્ય બોલું છું એને તારે 4 અલગ અલગ રીતે બોલવાનું છે. ઓહો, પહેલી રીતે, બીજી રીતે, ત્રીજી રીતે, ચોથી રીતે, અને 4-4 વખતે અર્થ સરખો થવો જોઈએ, પણ વાક્ય બદલાવવું જોઈએ. વાક્ય છે, માછલી પાણીની અંદર જીવી શકે છે, માછલી પાણીની અંદર જીવી શકે છે. એમાં પહેલું વાક્ય બોલ્યું, બીજું વાક્ય તું બોલ. પાણીની અંદર માછલી જીવી શકે છે,
ના એ તો એનું જ બોલ્યો તું, પણ વાક્ય વાક્ય બદલવું છે, તો ખાલી આગળ પાછળ શબ્દ ના બદલ, વાક્ય બદલવાનું. અચ્છા વાક્ય બદલું. હા પણ અર્થ એનો જ રહેવો જોઈએ. માછલીને જીવવા માટે પાણીની જરૂર હોય છે. અરે પાછું એકનું એક જ વાક્ય બોલ્યો, કઈ નહીં ચાલ ફરી અલગ પ્રકારનું વાક્ય બોલ, અર્થ એનો રહેવો જોઈએ. અચ્છા વાક્ય ઉદાહરણ આખું બદલી દઉં? ના ઉદાહરણ તો એને જ રાખવાનું. જો માછલી પાણીની બહાર કાઢતા મરી જાય છે. માછલી પાણીની બહાર કાઢતા મરી જાય છે. પછી મને એમ કે તને આવડ, તને બીજા બે વાક્ય આવડશે એટલે મેં તારી પર છોડી દઉં, પણ મારે પોતે વિચારવું પડશે. ગુજરાતી નું એટલું પ્રભુત્વ નથી. હા માછલી પાણીની અંદરનો ઓક્સિજન, પાણીની અંદરનો ઓક્સિજન લઈ શકે છે. પાણીની બહાર કાઢતા માછલી ઓક્સિજન લઈ શકતી નથી. કહેવાનો મતલબ એવો છે કે એકનો એક વાક્ય આપણે અલગ અલગ ચાર રીતે બોલી શકીએ છીએ. એવી રીતે આ એક જ વસ્તુ ચાર અલગ અલગ રીતે લખેલી છે. જો તમને ખ્યાલ ના આવે કે ચાર ચાર વસ્તુ સરખી જ છે, તો તમે એક ઉદાહરણ લઈને સમજી શકો છો. એ બરાબર 5, 6, 11 અને બી બરાબર 5, 6, 11, 19, 20. એક્ઝામમાં ઉદાહરણ નથી લખવાનું, સાબિત કરવાનું છે, અથવા ખાલી સમજાવવા માટે તમને ઉદાહરણ લીધેલું છે. એના સભ્યો બી, બધા સભ્યો બી માં છે, એના બધા સભ્યો બી માં છે. હવે એ માઇનસ બી, તો 5, 6, 11 - 5, 6, 11, 19 અને 20 આ સભ્ય નહીં લેવાય કારણ કે પાછળ આવેલો છે. આ સભ્ય પણ નહીં લેવાય કારણ કે પાછળ આવેલો છે. આ સભ્ય પણ નહીં લેવાય કારણ કે પાછળ આવેલો છે. એટલે અહીંયા એક પણ સભ્ય બાકી નહીં રહે, એટલે જવાબ આવી ગયો ખાલી. તો આ જે હતું એ ઉપગણ બી હતું. પછી આ જે છે તો તમે જોઈ શકો છો એ માઇનસ બી ઇક્વલ ટુ ખાલી ગણ છે. તો પહેલું આ, બીજું, ત્રીજું, એ યોગ બી, એ યોગ બી કરીએ તો 5, 6, 11 યોગ 5, 6, 11, 19 અને 20. તો આ બંનેને યોગ કરશું એટલે સ્વાભાવિક રીતે ગણ બી ના બધા સભ્યો આવી જશે. આ થઈ ગયું બી, એ યોગ બી બરાબર બી થઈ. પછી એ છેદ બી, તો હવે તમને કહેવાની જરૂર નથી, આ જે એ છેદ બી છે એટલે બધા કોમન સભ્યો આવે. આ થઈ ગયું એ છેદ બી, આ થઈ ગયું તમારું એ બરાબર. નહીં આ તો ખાલી આપણે રકમ સમજાય કે ચારે નો અર્થ સરખો છે. હવે આપણે એને સાબિત કરવાનું છે, તો આપણે એને સાબિત કરવા જઈ રહ્યા છે. પણ એક મિનિટ તમે પહેલા પોઝ કરો, આ વિડીયો પોઝ કરો. હવે આપણે આ ચાર પરિણામો જે સ્ક્રીન પર દેખાય છે એ ચાર પરિણામોનો અર્થ સરખો છે એવું સાબિત કરવાનું છે. ચોપડીમાં જો તમે ધ્યાનથી જુઓ તો એક સરસ હિંટ આપેલી છે. એ હિંટમાં એવું લખ્યું છે કે પહેલા પરથી બીજું સાબિત કરો, પછી બીજા પરથી ત્રીજું સાબિત કરો, પછી ત્રીજા પરથી ચોથું સાબિત કરો, અને પછી ચોથા પરથી પહેલું સાબિત કરો. ચોપડીમાં બહુ સરસ હિંટ આપી છે, પહેલા પરથી બીજું લાવો, બીજા પરથી ત્રીજું લાવો, ત્રીજા પરથી ચોથું લાવો, ચોથા પરથી પહેલું લાવો, એટલે ચારે ચાર નો અર્થ સરખો થઈ જાય. પહેલા પરથી બીજું, બીજા પરથી ત્રીજું, ત્રીજા પરથી ચોથું, અને ચોથા પરથી પહેલું. તો આ હિંટને આપણે અનુસરવાનો પ્રયાસ કરીશું. આ હિંટ યાદ રાખજો, આ હિંટ એક્ઝામમાં એ લોકો નહીં આપે, તમે હિંટ યાદ રાખવી પડશે. જો કે આવો એક જ દાખલો છે, ચાર પરિણામ સરખા લાવવાનો એક જ દાખલો છે. અને સાબિત કરવાના દાખલામાં એક વાત સૌથી સારી છે કે ચોપડીમાં જે દાખલા આપેલા છે એ જ દાખલાઓ એક્ઝામમાં પૂછાય છે, એટલે તમારે સાબિત કરવામાં બીજા નવા દાખલા ગોખવાની કે તૈયાર કરવાની જરૂર નથી. ચોપડીના બેઠા દાખલા સાબિત કરવામાં પૂછાય છે, જેમ પ્રમેય અને રાઇડર ચોપડીના બેઠા પૂછાય છે એ રીતના જ આ બેઠા દાખલા પૂછાય છે. પરંતુ
અત્યાર સુધી જે રીતે આપણે બધું જ વસ્તુ લોજિકલી સમજીને કર્યું છે એ રીતે મને એવું લાગે છે કે તમે કદાચ બહારનો દાખલો પૂછાઈ પણ જાય, કદાચ બહારનો દાખલો પૂછાઈ પણ જાય તો પણ તમે માનસિક રીતે તૈયાર હશો કે હવે આપણે આ પ્રકારે દાખલા કરી શકશું. હવે આપણે ક્વેશ્ચન નંબર 4 માં પહેલું પરિણામ, ક્વેશ્ચન 4 નું પહેલું પરિણામ એ ઉપગણ બી, પહેલા પરથી બીજું લાવવાનું છે, પહેલા પરથી બીજું લાવવાનું છે. બંને બાજુ ડી ડેશ વડે છેદ લીધો, બંને બાજુ બી ડેશ વડે છેદ લીધો, બી છેદ બી ડેશ, જમણી સાઈડે બી છેદ બી ડેશ લખ્યું છે, બી છેદ બી ડેશ. તો આ જે પદ છે એ છે તીડે, એ છે બી ડેશ, એ થશે એ માઇનસ બી, એ માઇનસ બી ઉપગણ ખાલી ગણ, એ માઇનસ બી ઉપગણ ખાલી ગણ, બી છેદ બી ડેશ ખાલી ગણ થશે, એ છેદ બી ડેશ એ માઇનસ બી થશે. હવે એ માઇનસ બી ખાલી ગણ એ ઉપર લખેલું જ છે અને ખાલી ગણ એ દરેક ગણ નો ઉપગણ છે, ખાલી ગણ એ દરેક ગણ નો ઉપગણ છે, એ માઇનસ બી ખાલી ગણ નો ઉપગણ છે, ખાલી ગણ એ માઇનસ બી નો ઉપગણ છે, બંને એકબીજાના ઉપગણ છે. અહિયાંથી આ કોપી કર્યું અને આ આપણે જાણીએ છીએ, અહિયાંથી આ કોપી કર્યું અને આ આપણે જાણીએ છીએ, કારણ કે ખાલી ગણ દરેક ગણ નો ઉપગણ છે એટલે બંને એકબીજાના ઉપગણ છે, બંને એકબીજાના ઉપગણ છે. તો એ માઇનસ બી બરાબર ખાલી ગણ થશે, એ માઇનસ બી બરાબર ખાલી ગણ થશે. નવનીત ક્લિયર છે? સર ડાયરેક્ટ પણ લખી કે a માઈનસ b ઉપગણ 5, તો 5 નો ઉપગણ તો ખાલી 5 જ હોય, તો a માઈનસ b બરાબર 5. હા, a માઈનસ b 5 નો ઉપગણ છે અને આ આપણે જાણીએ છીએ 5 દરેક ગણનો ઉપગણ હોય, એટલે પહેલો ગણ બીજા ગણનો ઉપગણ, બીજો ગણ પહેલા ગણનો ઉપગણ, બંને ગણ સરખા. તો આપણે પહેલા પરથી બીજું લાવ્યા એટલે આ ઓળું થઈ ગયું. હવે આપણે બીજા પરથી ત્રીજું લાવશું એટલે આ કરવાનું છે, બીજા પરથી ત્રીજું. તો બીજા પરથી ત્રીજું આપણે લાવવાનું છે. અત્યારે આપણે અહીંયા, અત્યારે આપણે અહીંયા પહેલા પરથી બીજું લાવ્યા છે, પહેલાથી બીજું પહોંચી ગયા છે. હવે આપણે બીજાથી ત્રીજું પહોંચવાનું છે, બીજાથી ત્રીજું પહોંચવાનું છે. તો a માઇનસ b બરાબર ખાલી ગણ છે, a છેદ b ડેશ ઇક્વલ ટુ ખાલી ગણ. હવે આ પરિણામને ધ્યાનમાં રાખજો, અહીંયા મારે યોગ બી જોઈએ છે, યોગ બી જોઈએ છે, યોગ બી જોઈએ છે, મારે અહીંયા આગળ યોગ બી જોઈએ છે. તો એ છેદ બી ડેશ બંને બાજુ આપણે યોગ બી કર્યું, બંને બાજુ આપણે યોગ બી કર્યું. હવે વિભાજનનો નિયમ લગાડીએ તો બી યોગ બી ડેશ બી યોગ એ, વિભાજનનો નિયમ આમથી પણ આમ લાગે. અને કોઈ કે સર મારે તો આ જ દિશામાં જવું છે તો પણ વાંધો નથી, જોઈ લઈએ આપણે. એ યોગ બી છેદ બી ડેશ યોગ બી, જમણી સાઈડ આવશે ખાલી ગણ યોગ બી, એટલે જમણી સાઈડ બી આવી જશે. એ યોગ બી આ રહ્યું, બી ડેશ યોગ બી આ રહ્યું, અને આજે અંદર છેદ હતો એ વચ્ચે આવી ગયો. તો હવે એ યોગ બી છેદ યુ, યુ આપણો સાર્વત્રિક ગણ છે, યુ આપણો સાર્વત્રિક ગણ છે જે સૌથી મોટો ગણ છે, અને આ ગણ નાનો આવશે એટલે એ યોગ બી બરાબર બી આવી. તો આપણે બીજા પરથી ત્રીજું પહોંચી, આ આપણે કર્યું બીજા પરથી ત્રીજું, આ આપણું બીજું પરિણામ હતું, આપણું બીજું પરિણામ હતું, એના પરથી આપણે ત્રીજા પરિણામમાં પહોંચ્યા. હવે આપણે ત્રીજા પરથી ચોથું લાવશું એટલે કે આ સ્ટેપ કરશું, ત્રીજા પરથી ચોથું પાછળના પેજ પર કરીએ. જે ત્રીજું છે એના પરથી આપણે ચોથું પરિણામ લાવવાનું છે.
तो त्रीजु परिणाम छे ए योग बी बराबर बी। हवे तमारे तमे ध्यान थी जोशो तो चौथु परिणाम, चौथु परिणाम चौपड़ी में आया छे ए छेद बी बराबर ए। तो तमारे जोईए छे, तमारे जोईए छे ए छेद बी, ए छेद बी, ए छेद बी तमारे जोईए छे। हवे હવે અહીંયા આગળ, અહીંયા આગળ આપણે બંને બાજુએ એ વડે છેદ કર્યો, એ વડે છેદ કર્યો, પછી વિભાજનનો નિયમ લગાડ્યો, એ છેદ બી, એ છેદ એ, અને તમે જાણો છો કે બી છેદ એ હોય કે એ છેદ બી હોય એ બંને સરખો જ અર્થ છે। આ થઈ ગયું તમારું એ, એ યોગ બી છેદ એ બરાબર એ છેદ બી। બધાને ખ્યાલ જ છે કે ગણ એ મોટો ગણ થશે આની સાપેક્ષમાં, એ છેદ બી નાનો ગણ થશે, આ ગણ નાનો થશે અને આ ગણ મોટો થશે, એટલે યોગ કરશું મોટો ગણ જવાબમાં આવશે, એ બરાબર એ છેદ બી। તો આપણે આ ત્રીજા પરથી ચોથું પરિણામ લાવ્યા, આપણી જે સાયકલ છે હવે પૂરી થવાની છે, ત્રીજા પરથી ચોથું પરિણામ લાવી દીધું, અને નવની હવે શું બાકી રહ્યું છે? ચોથા પરથી પહેલું, ચોથા પરથી પહેલું, આ છેલ્લું પરિણામ, છેલ્લો દાખલો અને આ પ્રકરણ ચોપડીમાંથી આપણે અહીંયા પૂર્ણ કરશું, પછી નવનીત તમારે જેડબલ માટે સારા દાખલા સિલેક્ટ કરીને વ્યવસ્થિત એ લોકોને સમજાય એ પ્રમાણે લેક્ચર કન્ડક્ટ કરવાનો છે, બરાબર? યસ સર। તો હવે આપણે ચોથા પરથી પહેલું પરિણામ લાવશું, આ ચોથું છે એના પરથી પહેલું પરિણામ। તો ચોથું પરિણામ છે એ છેદ બી બરાબર, એ છેદ બી બરાબર એ, અને એના પરથી લાવવાનું છે, એના પરથી લાવવાનું છે આ પરિણામ એ ઉપગણ બી, ચોથા પરથી પહેલું લાવવાનું છે। હવે નવનીત જો તું સહેજ વિચારે તો તને અહીંયાથી આ તરત દેખાય છે ખૂબ જ જલ્દીથી? યસ। કેવી રીતના? કારણ કે એ છેદ બી નાનો ગણ હોય તો નાનો ગણ એનો, સોરી એ છેદ બી, સર એ ઉપગણ બી છે ને? ના ના બરાબર છે, બરાબર છે, સાંભળ આ એ છેદ બી છે ને, હા એ બી નો ઉપગણ હોય, બરાબર છે? આપણે લેક્ચરના સ્ટાર્ટિંગમાં એક પરિણામ જોયું, એ છેદ બી છે ને એ એ નો અને બી નો બંને નો ઉપગણ હોય, આવું આપણે એક પરિણામ જોયું, એ છેદ બી છે ને બી નો ઉપગણ છે, હા ઉપર જો એ છેદ બી છે શું આપ્યું, એ એટલે એ ઉપગણ બી થઈ ગયું ને, યસ। તો આપણે ચોથા પરથી પહેલું થઈ ગયું, એટલે એનો મતલબ એવો થયો, એનો મતલબ એવો થયો કે એનો મતલબ એવો થયો કે પહેલા પરથી બીજું કર્યું, બીજા પરથી ત્રીજું કર્યું, બીજા પરથી ચોથું કર્યું અને ચોથા પરથી પહેલું કર્યું, માટે માટે આપેલી ચારે શરતો સમકક્ષ છે, આપેલી ચારે શરતો, આપેલી ચારે શરતો સમકક્ષ છે। અહીંયા આગળ ચેપ્ટર પૂરું તો થાય છે પણ નવની તને આ લોકોને કઈ કઈ સૂચનો આપવાની જરૂર જણાય છે, વ્યવસ્થિત તું બોલ, પછી તું સૂચન આપી દે, પછી હું પણ સૂચન આપી દઉં। સર સાબિતીના દાખલા એકવાર તો બધા દાખલા બે વખત કરવાના, સાબિતીના દાખલા બે વાર એટલીસ્ટ કરવાના, પછી બીજું, બીજું એ કે સર જેટલા બી આખા ચેપ્ટર દરમિયાન જેટલા પણ સૂત્ર આવ્યા હોય ને, હા મારા મગજમાં એ જ હતું, દરેક દરેક સૂત્રનું એક લિસ્ટ બનાવી દે અને એને એકદમ પ્રોપરલી પ્રિપેર કરી દે, સૂત્રોનું લિસ્ટ બનાવીને, લિસ્ટ બનાવીને, કારણ કે આમ જોવા જઈએ તો નાના મોટા 15-20 સૂત્રો આવી ગયા છે ઓછામાં, હા 15-20 આવ્યા હશે, તો નાના મોટા જે 15-20 સૂત્રો છે લિસ્ટ બનાવીને એ ત્રણ વાર લખીને તૈયાર કરે,
પછી બીજું શું લાગે તને? બસ આ બે મેઈન છે અને જો આખો ચેપ્ટર પતી તૈયાર થઈ જાય તો વચ્ચેથી એકદમ રેન્ડમલી ક્વેશ્ચન ઉઠાઈને સોલ્વ કરું એટલે આપણને ખ્યાલ આવે કે હા બસ તૈયાર થઈ ગયું છે ચેપ્ટર. જો કે મને એવું લાગે છે કે આ આ આ જે ચેપ્ટર નું સ્વાધ્યાય એક છે ને એ સ્વાધ્યાય એક અને એની આગળના ઉદાહરણ એટલા એટલું સરખું કરી નાખે ને હા તો આખું ચેપ્ટર ઓટોમેટિક આવી જ જાય છે. સ્વાધ્યાય એક છે ને એ સ્વાધ્યાય એક પણ બે વખત બે વાર લખીને કરવાની જરૂર છે, લખીને કરવાની જરૂર છે. બરાબર ને? આમ તો ક્લિયર છે ને બધું? યસ. સ્વાધ્યાય એક બે વાર લખવાનું, સૂત્રોનું લિસ્ટ વ્યવસ્થિત લખીને ત્રણ વાર કરવાનું અને સાબિતીના દાખલા બે વાર કરવાનું. આ સિવાય આપણે થોડા એક્સ્ટ્રા દાખલા આપણે ગૂગલ ક્લાસરૂમમાં અપલોડ કરીશું વિથ સોલ્યુશન. ચોપડીની બહારના એક્સ્ટ્રા દાખલા વિથ સોલ્યુશન ગૂગલ ક્લાસરૂમમાં અપલોડ કરશું એટલે એ પણ તમારે તૈયાર કરવાના રહેશે. મેથ્સ એટલે પ્રેક્ટિસ, અમારે પ્રેક્ટિસ વ્યવસ્થિત કરવી પડે. બરાબર છે? તો આપણે અહીંયા ચેપ્ટર નંબર 1 ઉપર પૂર્ણવિરામ મૂકવા જઈ રહ્યા છે. એક્સ્ટ્રા દાખલા અને જેડબલી એ આપણે લેક્ચર અપલોડ કરીશું. તો ચેપ્ટર 1 પૂર્ણ અને આવતી વખતે આપણે ચેપ્ટર નંબર 2 સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ. સ્ટોપ રેકોર્ડિંગ.